હમણાં જ આપે કાજલબેનના જે જાજરમાન વ્યક્તિત્વની વાત કરી, એટલે હંમેશા જ્યારે પણ કાજલબેનના પ્રોગ્રામમાં મને એન્કરિંગ કરવાનો જ્યારે પણ મોકો મળે ત્યારે બેન માટે મેં પંક્તિઓ અકબંધ રાખી છે. આજે એ જ પંક્તિઓથી હું ફરીથી કાજલબેનને અહીંયા પરમ સુધી ઇન્વાઇટ કરીશ. ચમક સૂરજ કે નહીં આપકે કિરદાર કી હૈ, ખબર યા આસમા કે અખબાર કી હૈ, આપ ચલે તો આપકે સંગ કારવા ચલે, બાત ગુરૂર કી નહીં એતબાર કી હૈ. ખૂબ બધી તાળીઓ સાથે આપણે કાજલબેનને અહીંયા સુધી લાવીશું અને હવે આ મંચ આપને ઇન્વાઇટ કરીશું. આદરણીય મહાનુભાવો, આપને વિનંતી કરીશું મંચની સામે આપનું સ્થાન લેવા માટે. અને કાજલબેન હવે આપશે. આપ સૌને મારા પ્રણામ. સુરત સાથે મારો સંબંધ બહુ ઇમોશનલ છે, બહુ નજીકનો છે. અને એમાં એ ઓડિયન્સમાં ભાવનાબેન હોય, ઈશા હોય, અજયભાઈ હોય, બીજા બધા ચુનીભાઈ હોય, મેયર હોય, તો મને એવું લાગે કે હું શું કહું. એ લોકોને તો મેં બધું કહેલું જ છે. ફિલિંગ ઇઝ કે તમે જાણે તમારા ઘરના લોકોની સાથે તમારી અંગત લાગણી શેર કરતા હો. ચિરાગ બહુ સરસ કામ કરી રહ્યો છે અને મધુરીમાં એક એવી સરસ ક્લબની સાથે આ વાત લઈને આવે છે. ગયા વર્ષે પણ અમે એક બહુ સુંદર કાર્યક્રમ કરેલો, કુશે ડિઝાઇન કરેલો, ત્યારે એક બહુ સરસ વાત અમે લોકોએ એ વખતે પણ કરેલી કે સિરિયલના કાર્યક્રમો કે રેસિપી કે બ્યુટી સિવાય પણ સ્ત્રીઓની જિંદગીમાં ઘણું છે અને એ વિશે વાત થતી રહે, એ વિશે એમને જરા જુદી રીતે કહેવામાં આવે તો હું માનું છું કે સ્ત્રીઓ જુદી રીતે વિચારતી થાય. અને મધુરીમા ક્લબ એ કામ કરી રહ્યું છે. અજય નાયક જેવા તંત્રી છે કે જે આ કામને આગળ ધપાવવા માટે પૂરતો સહયોગ આપી રહ્યા છે, તો બહુ આભારી છું એ સૌની. મધુરીમાની કોલમિસ્ટ છું, અજયભાઈની બહુ મોટી મોટા દિલની વાત છે, બહુ પ્રેમની વાત છે કે એવું કહે કે કાજલ મારી સિનિયર છે, બાકી તો અજયભાઈ મારા સાહેબ છે. હું કોલમ લખું છું ને એ તંત્રી છે, એટલે આમ તો મારા સાહેબ થાય. ભલ મનસાઈ છે એમની ને પ્રેમ છે કે આટલી સરસ રીતે મારી ઓળખાણ આપી. જ્યારે ચિરાગ સાથે આ કાર્યક્રમ અમે ડિઝાઇન કરતા હતા, વાત કરતા હતા, થોડું બેકગ્રાઉન્ડ એટલા માટે આપું કે તમને મજા આવશે. ત્યારે અમે એક નાટક જોયેલું, વિજય દેસાઈએ દિગ્દર્શિત કરેલું આ નાનકડું એકાંકી મેં વડોદરામાં જોયું, વન્સ મોર ઝિંદગી. સરસ સ્ક્રિપ્ટ, બે જ જણાની વાર્તા અને બહુ જ સારી રીતે પરફોર્મ થયેલું આ નાટક મેં જોયું ત્યારે મને એવો વિચાર આવ્યો કે આપણે બધા જ લવ યુ ઝિંદગી, ડિયર ઝિંદગી આવું તો કહેતા હોઈએ છે, પણ કોઈએ કદી નથી કહ્યું કે વન્સ મોર ઝિંદગી. એક નવો ચાન્સ, એક નવો વિચાર, એક નવી દિશામાં જિંદગીને લઈ જવાની વાત આપણે ભાગ્યે જ કરીએ છીએ. પરીક્ષામાં નાપાસ થાય અને આપઘાત કરવાનો વિચાર આવે ત્યાંથી શરૂ કરીને દિલ તૂટે અને આપઘાત કરવાનો વિચાર આવે, લગ્ન નિષ્ફળ જાય અને આપઘાત કરવાનો વિચાર આવે, નોકરી જતી રહીને આપઘાત કરવાનો વિચાર આવે. કેટલા બધા લોકો, હમણાં હું આ કાર્યક્રમ માટે આંકડા તપાસતી હતી ત્યારે મેં જોયું કે 8 લાખ લોકો દર વર્ષે આત્મહત્યાનો પ્રયાસ કરે છે અને 8 લાખ લોકોમાંથી 1,35,000 લોકો ભારતમાં છે. ઇટ ઇઝ સેડ સો કે દરેક 7 મિનિટે એક માણસ આપઘાતનો પ્રયાસ કરે છે અને દરેક 24 મિનિટે એક માણસ એ પ્રયાસમાં સફળ થાય છે. આ આંકડા નેટ પર છે. બહુ બહુ આશ્ચર્યની વાત છે કે આત્મહત્યાથી શરૂ કરીને છોડી દેવા સુધી, તૂટી જવા સુધી, હારી જવા સુધી આપણે બધા જ લંબાઈએ છે. વોટ ઇઝ ઇટ? હારી જવું એ માણસનો સ્વભાવ જ નથી ખરેખર. તો તમે જો નાનકડું બાળક જોયું હોય જે ચાલતા શીખતું હોય તો એ 10 વાર પડે અને વળી પાછું ઊભું થાય, વળી પાછી ચાલવાની કોશિશ કરે, ભાખોડિયા ભરતું હોય અને માંડ માંડ પહેલો હાથ આગળ મૂકે અને વળી ધપ દઈને નીચે પડે ને વળી ઊંચું થાય, વળી ભાખોડિયા ભરવાનો પ્રયાસ કરે.
તો એનો અર્થ એમ થયો કે માણસ તો જન્મથી જ પ્રયત્નશીલ છે, માણસ તો જન્મથી જ પોઝિટિવ છે, માણસ તો જન્મથી જ કશું સારું કરવા, કશું સારું વિચારવા જન્મે છે. બે છોકરાઓ રમતા હોય અને તમે જુઓ તો બહુ મજા આવે, ઝઘડે, પોતપોતાના રમકડા લઈને પોતપોતાને ઘેર જતા રહે, રડારોળ થઈ જાય, મારામારી થઈ જાય. પાંચમી મિનિટે છોકરા ભેગા રડતા હોય અને મા બાપ એક મહિનો ના બોલે, કારણ કે છોકરાઓની પાછળ મા બાપ ઝઘડ્યા હોય અને છોકરાઓ પાછા ભેગા રમતા થઈ જાય. આ આ કદાચ મોટા થતા થતા આપણામાં પ્રવેશતી જતી નેગેટિવિટી છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચે વિસ્તરેલી છે. અર્થ એ થયો કે તમે જેમ મોટા થતા જાઓ એમ તમારા મૂળ ઉપરની તરફ જોડાતા જાય. તો આપણે કઈ નેગેટિવિટીમાં, કઈ હારી જવાની વૃત્તિમાં જીવીએ છીએ એ સવાલ મારે પૂછવો છે. વાત શરૂ કરવી છે મારા સાવ અંગત પર્સનલ પ્રસંગથી. અજયભાઈ જે ગાળાની વાત કરે છે એ ગાળામાં વડોદરામાં મારા લગ્ન થયેલા. મને શું અધિકાર છે વન્સ મોર જિંદગી પર બોલવાનો, એનો આ જવાબ છે. એ ગાળામાં હું વડોદરામાં પરણેલી, એક વર્ષ મારા લગ્ન ચાલ્યા અને પછી જે પણ કારણસર એ લગ્ન ન ટક્યા. કોણ ગુનેગાર હતું, કોને ન ફાવ્યું, કોનો સ્વભાવ શું હતો, એમાં પડ્યા વગર આપણે એક સ્પષ્ટતા એવી કરવી જોઈએ કે એ લગ્ન ન ટક્યા. જિંદગીએ કહ્યું ફરી એકવાર, લેટ મી ટ્રાય, લેટ મી વર્ક. મેં ફરી ભણવાનું શરૂ કર્યું, મુંબઈ ગઈ, જિંદગીને ફરી એકવાર જોવાનો પ્રયત્ન કર્યો. એ પછી એક સમયગાળો એવો આવ્યો કે હું ઊંઘની 60 ગોળી ખાઈને સૂઈ ગઈ. હોસ્પિટલમાં એડમિટ થઈ, સ્ટમક વોશ કર્યું, મરતી મરતી બચી. આજે તમારી સામે ઊભી છું એટલા માટે, કારણ કે એ વખતે બચી ગઈ. જો એ વખતે એ 60 ગોળીઓ પોતાનું કામ કરી ગઈ હોત તો દિવ્ય ભાસ્કરમાં કે લોકસત્તામાં કે ગુજરાત સમાચારમાં 6th-7th પાને એક નાનકડી નોંધ આવી હોત કે દિગંત ઓઝાની દીકરી આત્મહત્યા કરી છે, અથવા એમનું નિધન થયું છે, અથવા એમનો દેહાંત થયો છે, અને બેસણું ફલાણી ફલાણી તારીખે છે જો રાખ્યું હોત તો, અને ભગવાન એમના આત્માને શાંતિ આપે, રહી ગયેલાને ખોટ જે પડી છે એ પૂરી થાય અને એમને ઈશ્વર આવી પડેલું દુઃખ સહન કરવાની શક્તિ આપે. એ સિવાય બીજું કંઈ જ ન થયું હોત, લોકો મને ભૂલી ગયા હોત, સમય વીતી ગયો હોત, પરિસ્થિતિ એની એ જ રહી હોત, પણ ત્યારે બચી ગઈ તો આજે તમારી સામે ઊભી છું. જિંદગીની ક્ષણ બધાની હું માનું છું ત્યાં સુધી બહુ નાની હોય છે, આવેશની એક જ મિનિટ હોય છે, એક જ ક્ષણ હોય છે કે જ્યારે તમને એમ થાય કે બધું નકામું છે, લોકો નકામા છે, દુનિયા નકામી છે, મિત્રો નકામા છે, પરિવાર નકામો છે, કશું બધા કોઈ કામના જ નથી. મુકેશના ગીતો અમે તો બહુ દુઃખી થતા હતા ત્યારે સાંભળતા હતા, બિચારા આજના છોકરાઓ પાસે તો જગજીતને મુકેશે નથી, એમનું દિલ તૂટશે તો શું સાંભળશે, એવો સવાલ મને ઘણી વાર થાય છે. કે અમે તો આમ કેસેટ આવતી હતી એ વખતે, તો જે લોકોને ખબર હશે એમને ખબર હશે, ઘસાઈ જાય કેસેટ ત્યાં સુધી સાંભળીએ. દુઃખ થયું છે ભાઈ, કંઈ નાની વાત છે? અને આખી આમ કે દુનિયા બનાવને વાલે ક્યાં તેરે મન મે સમાઈ, તુને કાહે કો દુનિયા બનાવી. અરે ભાઈ, હવે એણે બનાવી તો બનાવી યાર, એને શું કરવા ગાળો દો છો? પણ ધીસ ઇઝ વોટ વી ઓલ વર, ધીસ ઇઝ વોટ વી ઓલ આર. આપણને સમય સમયાંતરે નિરાશાના ઉભરા આવે છે, સમય સમયાંતરે લાગે છે કે ઓહો હો, બધું નકામું છે, આ જગત અર્થહીન છે, સંબંધો નશ્વર છે, માણસ નકામો છે. પણ તમે વિચાર કરો કે માણસને માણસ નકામો લાગે છે, ઈશ્વરને કોઈ દિવસ માણસ નકામો નથી લાગ્યો. જો એને લાગ્યો હોત ને તો એણે પ્રોડક્શન બંધ કરી દીધું હોત. હનુમાનના મંદિર પાસે બેસીને રામના મંદિર પાસે બેસીને બહુ રડતો હતો, જોર જોરથી રડે. એટલે બીજો માણસ આવ્યો ને એને કહ્યું, શું થયું ભાઈ તને, કેમ રડે છે? તો કે મારી વાઈફ ભાગી ગઈ યાર. એટલે પેલાએ કહ્યું કે તો અહીંયા રામના મંદિર પાસે ક્યાં રડે છે, ત્યાં પહેલું હનુમાનનું મંદિર છે ત્યાં રડ. એટલે પેલાએ કહ્યું, કેમ? તો કે આ રામની ભાગી ગઈ, એને બી હનુમાન લાવ્યો હતો. પોતે પોતાની વાઈફને નહોતો લાવી શક્યો, તું ક્યાં અહીંયા બેસીને રડે છે?
ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જે ઈશ્વર પાસે જઈને આપણે દુઃખ રડીએ છીએ, આપણી ફરિયાદો કરીએ છીએ, કકળાટ મચાવીએ છીએ, એ ઈશ્વરને પોતાને કેટલા દુઃખ છે એવો કોઈ દિવસ વિચાર કર્યો? શિવના ખભે સતીનું શબ છે, એની પત્ની એની સામે અગ્નિસ્નાન કરે છે, કૃષ્ણ જન્મ લે છે અને તરત જ એની માંથી જુદા પાડવામાં આવે છે, રામને વનવાસ લેવો પડે છે, મોહમ્મદને કરબલાનું યુદ્ધ લડવું પડે છે, બુદ્ધને ઘર છોડવું પડે છે, મહાવીરના કાનમાં ખીલા ઠોકાય છે, ઈસુને ક્રોસ પર જડી દેવામાં આવે છે. મને એક ભગવાન તો એવો બતાવો કે જેને દુઃખ નથી પડ્યું. એટલે આ જે પોતે દુઃખી છે એની સામે જઈને ક્યાં રડો છો? કમસે કમ એટલું તો કરો કે તમે એનું દુઃખ સમજો. માંજી નામની એક બહુ સરસ ફિલ્મ તમે કદાચ જોઈ હશે, એમાં છેલ્લે એક બહુ સરસ વાત કહે છે દશરથ માંજી કે તુમ ઈશ્વર પર ભરોસા રખ કે બેઠે હો, ક્યા પતા વો તુમ પર ભરોસા કરકે તુમ્હારા ઇંતજાર કર રહા હો. કોઈ વાર એવું બને કે ભગવાનને એમ હોય કે ભાઈ આ કરશે. બહુ સુંદર પ્રસંગ છે ભાગવતજીનો, જે લોકો સાંભળતા હશે નિયમિત ભાગવત કથા એને ખબર હશે. એક દિવસ બહુ દિવસ પછી કૃષ્ણ ઘેર પધાર્યા છે, રૂકમણીને મહેલે સંદેશ મોકલ્યો છે કે આજે હું જમવા આવીશ. રૂકમણીએ જમવાની વ્યવસ્થા કરી છે, સરસ દીવા કર્યા છે, રંગોળી પૂરી છે. ભગવાન જમવા આવે છે, થાળ પીરસ્યો છે, જસ્ટ બેસે છે જમવા અને એકદમ ઊભા થઈને દોડે છે દરવાજા સુધી. હાંફતા હાંફતા પાછા આવે છે. રૂકમણી પૂછે છે એકદમ શું થયું, સરસ મજાના જમવા બેઠા તાના દોડીને ક્યાં ગયા? તો કે મેં જોયું કે નીચે મારા એક ભક્ત ઉપર લોકો પથ્થરો મારે છે, એટલે મને થયું કે મારે જવું પડે એને બચાવવા માટે. તો રૂકમણી કે પછી? તો કે પછી શું? પછી મેં જોયું કે એણે પોતે નીચે એક પથ્થર ઉપાડ્યો અને ફરીને પાછો માર્યો, એટલે મને થયું કે વેરી ગુડ, એણે મારું કામ ઓછું કર્યું, એણે પોતાનો સ્વબચાવ કરી લીધો. નાની નાની વાતમાં એણે મને યાદ નથી કર્યો, કેટલી મોટી વાત છે. કમસે કમ પથ્થર ઉપાડીને પાછો તો મારી જ શકાય, એમાં ભગવાનને બોલાવવાની જરૂર નથી. આપણને તો થાય છે કે બધું જ ભગવાન કરે. ગીતામાં કૃષ્ણએ કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, હું આવીશ, જ્યારે જ્યારે ધર્મ ઉપર ગ્લાનિ થશે, સાધુઓ હેરાન થશે, ત્યારે હું આવીશ. એટલે આપણે એવું ધારી લીધું કે હવે જ્યારે આપણે બોલાવીશું ત્યારે આવશે. નવરો છે, એણે કીધું હતું ને કે હું આવીશ, બોલાવો એને, ઘસો જીન. એક દિવસ એક માણસ દરિયા કિનારેથી પસાર થતો હતો અને એને જીન દીવો મળ્યો. એણે ખૂબ ઘસ્યો, એમાંથી જીન પ્રગટ થયો. જીને કહ્યું કે માંગ, તારે શું જોઈએ છે? હું કોઈ પણ ત્રણ વસ્તુ આપીશ. એટલે માણસે કહ્યું કે યાર કરોડો રૂપિયા આપ. એટલે જીને ઢગલો કરી દીધો પૈસાનો કે ઉઠાવ ચાલ, કેટલા જોઈએ? માણસે કોથળામાં પૈસા ભર્યા. પછી કહ્યું કે એક રૂપરૂપના અંબાર જેવી મિસ વર્લ્ડ, મારી ગર્લફ્રેન્ડ. જીને આમ કરીને એક છોકરી ઊભી કરી, હાથ અડો તો મેલી થઈ જાય એવી રૂપાળી એકદમ. પછી માણસે કહ્યું કે યાર એક મસ્ત ઘર જોઈએ. જીને સાટ કરીને એક તમાચો માર્યો. એટલે માણસે કહ્યું કે મારે છે કેમ? તો જીને કહ્યું, મૂર્ખના સરદાર, મારી પાસે ઘર હોત તો હું દીવામાં રહેત. એકચ્યુઅલી સમસ્યા કોને નથી ત્યાંથી વાત શરૂ થાય છે. એવું કોણ છે આ જગતમાં કે જે એમ કહે કે મારે કોઈ સમસ્યા જ નથી સાહેબ? મજાની વાત એ છે કે તમે કોઈ પણ માણસને પાર્ટીમાં કોઈ સારી જગ્યાએ મળો ને, બહુ મજા પડે. એ તમને કેમ છો પૂછે, તમે એને જવાબ આપો ને પહેલાં કોઈક બીજાને કેમ છો પૂછતો હોય. તમે હજી એની સાથે આંખમાં આંખ મિલાવીને તમે જવાબ આપતા હો કે મજામાં છું અથવા નથી મજામાં, અથવા ત્યાં તો એ તરત બીજા કોઈને કેમ છો પૂછે છે. એને રસ જ નથી તમારામાં, એણે એની હાજરી નોંધાવી, તમે નોંધી, વેરી ગુડ, હવે નેક્સ્ટ. આખી સોસાયટી અપ્રુવલની સોસાયટી છે. કોણ સારું, કોણ ખરાબ, કોણ કેવું, કોણ ભલું, આ બધાનો નિર્ણય ક્યાંથી થાય? તો કે કોઈ નક્કી કરે તો નિર્ણય થાય. ગાડી લઈ આવીએ અને પતિ પત્ની એમાં બેસીને સરસ જૂના ગીતો સાંભળતા ડ્રાઈવ પર જઈએ, એ સુખ નથી. બાજુવાળાએ જોઈ આપણી મર્સિડીઝ,
નથી જોઈ તો વરસાદમાં પણ ગરાજની બહાર પાર્ક કરો, અને જો એ પછી પણ નથી જોઈ તો 5 પેંડા લઈ અને જાઓ અને કહો કે અમે ગાડી લીધી. એટલે તરત પૂછે કઈ, એટલે અત્યંત આનંદથી કહેજો મર્સિડીઝ. એની આંખમાં જે ઈર્ષા દેખાય ને એમાં સુખ છે. અને તમારા ગયા પછી તરત એ માણસ પોતાની પત્નીને અથવા પરિવારને કહેશે આ બધું કાળા ધોળા કરીને કમાયો, આપણે પ્રામાણિક એટલે આપણે ઘેર મર્સિડીઝ નહીં આવે. જુઓ મજા, આખી સોસાયટી અપ્રુવલની છે, બીજા નક્કી કરે એ પ્રમાણે આપણે જીવીએ છીએ. અને મજા એ છે સાહેબ કે બીજાના સુખ કરતાં આપણું ઓછું છે ને બીજાના દુઃખ કરતાં આપણું વધારે છે. આ સતત કમ્પેરિઝન આપણા મનમાં ચાલ્યા જ કરે છે. એકચ્યુઅલી ઊંધું આવવું જોઈએ પણ એવું થતું નથી. ટીવી ચાલુ કરો અને તમે જો જુઓ તો તમને સમજાય કે એક કલાકની અંદર પાતળા થાઓ, ગોરા થાઓ, વાળ કાળા કરો, વજન ઘટાડો, ચશ્મા સારા પહેરો, રૂપાળા દેખાઓ, કપડાં ખરીદો, દાગીના ખરીદો, આ જ જાહેરાત આવે છે. સતત તમારી અંદર વધુ ને વધુ ને વધુ ને વધુની ઈચ્છા જાગૃત કરવામાં આવે છે. સતત તમને એવું રિયલાઇઝ કરાવવામાં આવે છે કે તમારી પાસે જે છે એ બધું નકામું છે, હજી બીજું કશું તમારે ખરીદવું જોઈએ. અને એનો સૌથી મોટો દાખલો એ છે, તમે બધાએ અનુભવ્યો હશે કે ટીનેજના છોકરાઓને બહાર જવું હોય, પાર્ટીમાં જવું હોય, લગ્નમાં જવું હોય, કબાટ ખોલીને પહેલું વાક્ય બોલે મારી પાસે કપડાં જ નથી. કારણ કે પેલા જે ટીવીમાં દેખાય છે મિંત્રામાં, ફલાણામાં, ઢીકડામાં, એ નથી. આ તો છે, આ તો પહેરી લીધા, આ તો પતી ગયા, આ તો થઈ ગયા, પણ હવે હવે જે દેખાય છે તે નથી. અસંતોષ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. જો એ પ્રમાણમાં હોય, જો એ બરોબર લેવલ પર હોય ને તો પ્રગતિનું કારણ બને છે, વિકાસનું કારણ બને છે. કોઈ માણસને એમ થાય કે ના યાર, હું હજી કામ કરી શકું એમ છું, હું હજી કંઈ સારું કરી શકું એમ છું, મારે હજી સારું પુસ્તક લખવાનું બાકી છે, મારે હજી સારું ચિત્ર બનાવવાનું બાકી છે, મારે હજી કશું સારું ગાવું છે, મારે હજી કશું સારું કરવું છે, આ અસંતોષ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, હોવો જોઈએ. આ અસંતોષ વિના કોઈ આગળ વધી જ શકે નહીં. બહુ સુંદર એક શબ્દ વાપર્યો છે સલીમ ખાને એને માટે, ડિવાઇન ડિસસેટિસ્ફેક્શન, દૈવી અસંતોષ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, દૈવી અસંતોષ હોવો જોઈએ. તમને તમારી કેપેસિટીની ખબર હોય તો તમને એમ થવું જોઈએ કે મારે હજી કંઈક કરવું છે. પહેલી વખત જ્યારે એડમન્ડ હિલેરી ચઢે છે ત્યારે એ પાછો આવે છે, એ એવરેસ્ટ સર નથી કરી શકતો. વચ્ચે તોફાન આવે છે બરફનું, એ પડી જાય છે, બેહોશ થઈ જાય છે, 2 દિવસ બેહોશ પડી રહે છે અને પાછો આવે છે. પાછો આવે છે ત્યારે એવરેસ્ટના બેઝ કેમ્પ પર ઊભો રહીને એ એવરેસ્ટ તરફ જોઈને કહે છે કે દોસ્ત, આ વખતે તો તે મને પાછો મોકલી દીધો, આ એમના પુસ્તકમાં છે કે આ વખતે તો તે મને પાછો મોકલી દીધો, હું પાછો જઈ રહ્યો છું પણ હું પાછો આવીશ. અને એક વાત યાદ રાખજે કે હું તો માણસ છું એટલે ફરી ફરીને પાછો આવી શકીશ. તું તો પર્વત છે, તારે અહીં જ ઊભા રહેવું પડશે, તું ક્યાંય નહીં જઈ શકે. એટલે મારે, હું પાછો આવીશ ત્યારે પણ તું તો અહીંયા જોઈશ. સર આર્થર એશ, ટેનિસ પ્લેયર, એને એઇડ્સ થયો. કેમ? તો કે બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં. પત્રકારો એની પાસે આવ્યા અને પૂછ્યું કે તમને એવું નથી થતું કે વાય મી? સાવ નજીવી બાબતમાં તમને લોહી ચડાવવામાંથી આ એઇડ્સ થઈ ગયો ને હવે તમે મૃત્યુ પામશો, તો તમને એવો વિચાર નથી આવતો કે અરે રે યાર, મારી જ સાથે આવું કેમ થયું? અને ત્યારે આર્થર એશ જવાબ આપે છે કે એવું છે કે હું જ્યારે ટેનિસ પ્લેયર હતો અને ટાઇટલ પર ટાઇટલ જીતતો હતો, જ્યારે છોકરીઓ જેકેટ્સ ઉતારીને મેદાનમાં મારે માટે દોડી આવતી હતી, જ્યારે ઓટોગ્રાફ માટે ટોળા થતા હતા, લોકો મારા પગમાં આળોટતા હતા, મારા ફોટા છપાતા હતા, ત્યારે તો મેં કોઈ દિવસ ના પૂછ્યું વાય મી? ત્યારે તો મેં કોઈ દિવસ ના કહ્યું કે આ બધું સુખ મારે જ માટે કેમ? પણ જ્યારે દુઃખ આવ્યું ત્યારે મેં પૂછ્યું વાય મી? હું કેમ? અરે રે, બધું મારી જ સાથે થાય છે. સુખી હોઈએ, મજા કરતા હોઈએ, ખૂબ કમાતા હોઈએ, ખૂબ મિત્રો હોય, ખૂબ જલસા હોય, ત્યારે કોઈ દિવસ આપણે એવું નથી કહેતા કે અરે રે, હે ઈશ્વર, આ બધું મને કેમ આપે છે? ત્યારે તો બહુ મજા આવે છે. પણ જો સહેજ દુઃખ આવ્યું, સહેજ ધાર્યું ના થયું, સહેજ કંઈ ગડબડ થઈ, તો તરત જ આપણે જિંદગીને ગાળો દેવા માંડીએ છીએ.
આવી તે કંઈ જિંદગી હોય, આ તે કંઈ લાઈફ છે. સાહેબ, ભીખુદાન ગઢવીનું નામ તમે બધાએ સાંભળ્યું હશે. ભીખુદાનભાઈ એક બહુ મજાની વાત કરેલી. પ્રોગ્રામમાંથી પાછા આવે ને એટલે દર વખતે કમ્પ્લેન કરે, આ ઉજાગરા થાય છે ને ધક્કા ખાવા પડે છે ને આ કંટાળી જવાય છે ને ખાવાના ઠેકાણા નથી રહેતા ને ઊંઘ પૂરી નથી થતી ને. આવું 20 વર્ષ ચાલ્યું. દર વખતે પ્રોગ્રામમાં જાય, પાછા આવીને કમ્પ્લેન કરે. લગ્નને 20 વર્ષ પૂરા થયા ત્યારે એક દિવસ એમના પત્નીએ નમ્ર અવાજે બહુ શાંતિથી કહ્યું કે આ 20 વર્ષ થયા તમને કાયમ પ્રોગ્રામમાં જતા જોઉં છું, પણ મને યાદ નથી કે કોઈ દી કોઈ આવી હોય ને તમને ઢહેડીને લઈ ગયું હોય. તમે જાઓ છો તો તમારી મરજીથી, તમને ઉત્સાહ છે ફટાફટ ડાયરી જોઈને તારીખો આપો છો, પછી શું કરવા કમ્પ્લેન કરો છો? શું છે આ જિંદગી? જો એને આપણે વન્સમોર કહેવાના હોઈએ તો વન્સમોર કહેતા પહેલા એટલું તો સમજી લઈએ કે આ જિંદગી શું છે. જન્મ લેવો, શ્વાસ લેવો, જીવતા રહેવું, દિવસો વિતાવવા, કેલેન્ડરની તારીખો બદલાતી રહે, વરસમાં વરસ ઉમેરાતું રહે, કેન્ડલ પર મીણબત્તીઓ વધતી રહે, પ્રેમ થાય, દિલ તૂટી જાય, લગ્ન થાય, લગ્ન તૂટી જાય અથવા ટકી રહે, સંતાન થાય, સંતાન મોટું થાય, ઘરડા થઈએ, વાળ ધોળા થાય, ની રિપ્લેસમેન્ટ થાય, કરોડરજ્જુ દુખવા આવે. આ જ એક પ્રવાહ છે જેમાં આપણે જીવીએ, જેમાં આપણે જીવતા રહીએ અને પૂરી થઈ જાય. તો એવા લોકોને આપણે કેમ યાદ નથી કરતા કે જે આ પ્રવાસમાં પસાર થયા છે ને છતાંય નથી થયા? મેરલિન મોનરો પહેલીવાર મોડલિંગ કરવા જાય છે બ્લુ સ્ટાર નામની કંપનીમાં, ફોટા પાડે છે એના અને એને કહેવામાં આવે છે કે બેન લગન બગન કરી લો, તમારું કંઈ ઠેકાણું નહીં પડે, તમે જિંદગીમાં ક્યારેય મોડલિંગ નહીં કરી શકો. આજે પણ મેરલિન મોનરો જેવા દેખાવા માટે લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવે છે અને સુંદરતાનો એ આઈડિયલ માનવામાં આવે છે. એલ્વિસ પ્રેસલી પહેલીવાર ગાવા ગયા ત્યારે એને સ્ટુડિયોમાંથી કાઢી મૂકવામાં આવેલા અને એમ કહેવામાં આવેલું કે તમારો અવાજ કોઈ દિવસ ચાલશે જ નહીં ભાઈ, આ ગાયકનો અવાજ જ નથી, તું ટ્રક ડ્રાઈવર થઈ જા, કોઈ સ્ટોરમાં નોકરી લઈ લે. અને એલ્વિસ પ્રેસલીએ રોક એન્ડ રોલને એક નવું સ્ટારડમ આપ્યું, એક નવી જગ્યા ઊભી કરી આપી એને માટે. અમિતાભ બચ્ચન ઓલ ઇન્ડિયા રેડિયોમાં અવાજનો ટેસ્ટ આપવા ગયા તો કહ્યું કે ભાઈ મહેરબાની કરો, તમારો અવાજ અહીંયા રેડિયોમાં નહીં ચાલે. આજે અવાજ ભારતના એક્ટરના અવાજની ઓળખ થઈ ગયો છે. કોણ શું કહે છે એના ઉપર આધાર છે આપણી જિંદગીનો. આ દેશમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે એવું તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપશો? મારી પાસે એનો જવાબ એવો છે કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. આ દેશમાં સૌથી મોટો રોગ એ છે લોકો શું કહેશે. લોકો સારું કહેશે, લોકો ખરાબ કહેશે, લોકો વખાણ કરશે, લોકો વખાણ નહીં કરે. લોકો કોણ? આપણે જ બનાવ્યો છે આ સમાજ, આપણામાંથી જ સર્જાયો છે આ સમાજ. આજથી 125 વર્ષ પહેલા મારા મધરના દાદાજીએ વલસાડ પાસે આવેલા ઉમરસાડી ગામમાં એમની દીકરીના પુનર્વિવાહ કર્યા. સ્વામી આનંદે આ એમના નિબંધોમાં લખ્યું છે. મોનજી રુદર, એમની દીકરી બાળ વિધવા થઈ, બાળ વિધવા દીકરીના પુનર્લગ્ન કર્યા, પુનર્લગ્ન કર્યા ને ન્યાતિલાઓએ એમને ન્યાત બાર મૂક્યા. એ જમાનામાં ન્યાત બાર મૂકવાની બહુ મોટી બીક હતી. કોઈ તમારે ઘરે આવે નહીં, રોટી બેટી વ્યવહાર થાય નહીં, એ હદ સુધી કે હજામ આવે નહીં, નાઈ આવે નહીં, દાઢી વધી ગઈ, નિમાણા થઈને ફરે પતિ, પત્નીથી સહન થયું નહીં, ઓટલા ઉપર અસ્ત્રો અને પાણીની વાડકી લઈને બેઠા અને એણે કહ્યું કે લાવ હું તારી દાઢી કરું. પત્નીએ ઓટલા પર પતિની દાઢી કરી અને કહ્યું કે હજમ ન આવે તો શું થયું, હું છું ને તારી સાથે, હું આને પુરુષ સમોવડી સ્ત્રી કહું છું, હું આને પૂર્ણપણે જીવતી સ્ત્રી કહું છું, હું એ ડીએનએમાંથી આવું છું. જીવવું એટલે શ્વાસ લેવા અથવા અમુક તમુક નંબર શ્વાસના શરૂ થાય ત્યાંથી પૂરા થાય, ભગવાને જેટલી અમાઉન્ટ આપી હોય એટલી તમે વાપરી નાખો. આપણે બધા પાસબુક અપડેટ કરાવીએ, દર મહિનો થાય, બે મહિના થાય એટલે બેંકમાં જઈને ખડખડ ખડખડ કરીને પાસબુક અપડેટ કરીએ, જોઈએ કેટલા થયા કેટલા થયા કેટલા થયા. કોઈએ કદી શ્વાસ બુક અપડેટ કરી છે? કેટલા શ્વાસ ગયા ને કેટલા રહ્યા એવો વિચાર કોઈ દિવસ કર્યો આપણે?
જિંદગી એટલે કોઈ જન્મથી મૃત્યુ સુધીનો પ્રવાસ નથી. જિંદગી એટલે તમારી ઓળખ નથી. જિંદગી એટલે તમારો ડીએનએ નથી. જિંદગી એટલે તમારું નામ, સરનામું, અટક, તમારા મા બાપનું નામ, તમારો 7-12 ઉતારો, તમારું રેશન કાર્ડ, તમારું આધાર કાર્ડ, તમારું લાયસન્સ નથી. જિંદગી તો એ છે કે જેને તમે મુઠ્ઠીમાં પકડીને જોઈ શકો, તમને સમજાય કે હા યાર આ તો કર્યું, જીવી ગયા, મજા કરી, માણ્યું. તમે વિચારી જુઓ, સવારના ઉઠીને તમે સૂર્યોદય જો 15 દિવસ જુઓ ને તો તમને સમજાય કે કોઈ પણ 2 સૂર્યોદય સરખા નથી, આ ગઈકાલ જેવો નથી. કેટલી મજાની વાત છે, જગતના આટલા બધા મોટા વિશ્વમાં રોજ નવો સૂર્યોદય થાય છે. પાંદડા ખરી જાય, એ પાંદડા ફરી આવે ત્યારે એનો રંગ સાવ જુદો જ લીલો હોય છે. કેટલા ગ્રીન, કેટલા બ્લુ, કેટલા બ્રાઉન, કેટલી જાતના વરસાદ, ક્યાંક ડ્રિઝલિંગ થાય, ક્યાંક ધોધમાર પડે, ક્યાંક મુશળધાર પડે, ક્યાંક ટેરેન્શિયલ રેન પડે. વરસાદ પણ ઈશ્વર જુદો જુદો આપે છે, પાંદડા જુદા જુદા, જમીનના રંગ જુદા, આકાશના રંગ જુદા, સૂર્યોદય જુદા, સૂર્યાસ્ત જુદા, બધું જ અલગ. અને છતાંય આ જગતને કેવું એક સૂત્રમાં બાંધી રાખે છે. નાનકડું બાળક જન્મે ને રડે ત્યાંથી શરૂ કરીને માણસ મરી જાય ને બીજા રડે ત્યાં સુધીનો એક આખો પ્રવાસ એ જિંદગી છે. ઘણીવાર એવું થાય કે કેટલા બધા લોકો ગુજરી જાય ત્યારે માણસોને રાહતની લાગણી થાય. થતી જ હશે, મને વિશ્વાસ છે. મેં જોયા છે એવા સંબંધો કે ચાલો છૂટ્યા, અને કેટલાક લોકો ગુજરી જાય ને અજાણ્યાને ખબર પડે કે એમ ગુજરી ગયા, અરે રે. સાવ જેની સાથે કોઈ સંબંધ નથી એને તમારી ગેરહાજરી વર્તાય એ જિંદગી છે. તમારી સાવ નજીક હોય, તમારા પોતાના હોય અને તમારી ગેરહાજરી ઝંખે એ જિંદગી નથી. દાંપત્ય જીવનથી શરૂ કરીને માતા પિતા સાથેના સંબંધોથી શરૂ કરીને સંતાનો સાથેના સંબંધોથી શરૂ કરીને કેટલી બધી જગ્યાએ જિંદગીના જીક્સોના ટુકડા વેરાયેલા છે. બધા પેક ઊભા એક પછી એક લઈને એક આખું ચિત્ર બનાવવાનું છે. તમે વિચાર કરો, માતા પિતા સાથેના સંબંધોથી શરૂ કરીએ તો આપણને સમજાય કે એક બાળક માટે માતા પિતા કેટલું કરે છે. એક સંતાન જન્મ લે ત્યાંથી શરૂ કરીને, એટલે માં 9 મહિના પેટમાં રાખે, પોતાના લોહી પોતાના શ્વાસથી સિંચે, ત્યાંથી શરૂ કરીને સંતાન ચાલી ન શકે તો ઉંચકીને ફરે, એને માટે ઉજાગરા કરે, ખાઈ ન શકે તો ખવડાવે. હમણાં જોની લિવર સાહેબના એક કાર્યક્રમમાં હું ગયેલી અને એટલો સુંદર એક પીસ એમણે પરફોર્મ કર્યો કે એક માણસ રોજ બસ સ્ટેન્ડ પર ઊભો રહે છે અને બસ સ્ટેન્ડની સામે એક બારી છે. એ બારીમાં માં રોજ પોતાના બાળકને જમાડે છે. પેલા માણસનો પોતાની ઓફિસે જવાનો સમય અને માનો બાળકને જમાડવાનો સમય. 1 કલાક બસ ન આવે તો માં 1 કલાક જોકર બને ને આમ કરે ને આમ કરે ને ફલાણું કરે ને વાર્તા કે પણ થાળી પૂરી કરે, એ આ માણસ રોજ જુએ છે. પછી માણસની બદલી થાય છે, વર્ષો થાય છે અને વર્ષો પછી ફરીથી એ માણસ ત્યાં પાછો આવે છે, પણ પેલું દ્રશ્ય એની સ્મૃતિમાં અકબંધ છે. ફરી એ જ બસ સ્ટોપ પર જઈને ઊભો રહે છે તો સામેની બારીમાં એક વૃદ્ધ સ્ત્રી એકલી ઊભી છે. એક માણસ આવે છે અને જમવાનો આગ્રહ કરે છે, સ્ત્રી ના પાડે છે. એક બહેન આવે છે અને જમવાનો આગ્રહ કરે છે, સ્ત્રી ના પાડે છે. આ માણસ સીડી ચડીને ઉપર જાય છે અને કહે છે કે મારે આ બહેનને મળવું છે, હું વર્ષો પહેલા એમને જોતો હતો. અંદર જાય છે, બહેન લગભગ ચિત્તબ્રહ્મ જેવી સ્થિતિમાં છે. નર્સ ફરિયાદ કરે છે કે છેલ્લા અઠવાડિયાથી ખાતા નથી. માણસ જઈને પેલા બહેનને કહે છે કે જમી લો ને, અને નર્સ કહે છે કે એનો દીકરો આવશે તો જમશે એવું મને લાગે છે. માણસ કહે છે ક્યાં છે એનો દીકરો, હવે તો મોટો થઈ ગયો છે. કે સાચે બહુ જ મોટો થઈ ગયો છે, બહુ મોટો માણસ થઈ ગયો છે. કે એમ, ક્યાં રહે છે? માણસ જાય છે, એના દીકરાને કહે છે કે તારી માં તને ઝંખે છે, તું જા મળવા. દીકરો આવે છે 2 કમાન્ડો સાથે, 2 પોલીસ ઓફિસર સાથે, મોટો નેતા છે. આવીને એની માને કહે છે કે ભાઈ જમી લે ને, કેમ આમ કરે છે, તને ખબર નથી તું નહીં જમે તો તારી તબિયત નહીં સારી રહે. આ 2 નર્સો રાખી છે, આ ડૉક્ટર રાખ્યા છે, તને ખબર નથી પડતી કે તારે ખાઈ લેવું જોઈએ? છેક ત્યાંથી મને અહીંયા બોલાવ્યો, કેટલો સમય બગડ્યો. અને ત્યારે પેલો માણસ એને કહે છે કે મેં આ બસ સ્ટેન્ડ પર ઊભા રહીને 2 વર્ષ સુધી રોજ 1 કલાક તારી માને બગાડતી જોઈ છે,
તારી પાસે એક કલાક નથી તારી માને જમાડવાનો? પણ આ વાત આપણે સાંભળીએ ત્યારે સમજાય કે આ કેટલી બધી હૃદય વલોવી નાખનારી વાત છે. આપણે કેટલા બધા પૈસા કમાવા માંગીએ છીએ બધા જ, હું પણ હોઈશ એમાં. દરેકે દરેક માણસને એમ છે કે હું ખૂબ સંપત્તિ, ખૂબ સત્તા, હું એવી જગ્યાએ પહોંચી જાઉં જ્યાં મને બીજા સ્પર્શી ન શકે, બીજાથી આગળ નીકળી જાઉં, હરીફાઈ કરું. જિંદગી આપણને આ હરીફાઈમાં થકવી નાખે છે. બે લોકો સાથે નીકળ્યા હોય દાંપત્ય જીવનના પ્રવાસમાં, સપ્તપદીના 7 વચન આપીને એકબીજાનો હાથ પકડીને. સાહેબ, ઇન્ટરેસ્ટિંગ એક વાત એવી છે કે તમે કોઈનો હાથ પકડો ને તો તમે તમારા જમણા હાથે પકડો ને તો એનો ડાબો જ પકડી શકો. તમે કોઈ દિવસ તમારા જમણા હાથે કોઈનો જમણો હાથ ન પકડી શકો. બે જણા જો સાથે ચાલવા માંગતા હોય તો એમણે એકબીજાનો ડાબો અને જમણો હાથ જ પકડવો પડે. એનો અર્થ એમ થયો કે બે જુદા માણસો છે, જુદા વિચારો છે, જુદી માન્યતાઓ છે, જુદા ઉછેર છે. આ જુદી માન્યતા, જુદા ઉછેર, જુદા વિચારો, જુદી દિશામાં જવાને બદલે એક જ દિશામાં જાય એનો અર્થ દાંપત્ય છે. બે જણા સાથે નીકળે, એક જણ દોડતું નીકળી જાય અને બીજું ધીમે ધીમે પાછળ આવે. બહુ ક્યારેક આ દાંપત્ય જીવનના સવાલો બહુ થકવી નાખનારા હોય છે. પ્રેમ એટલે શું એવું ઘણા લોકો મને પૂછે છે કે બેન પ્રેમ એટલે શું? અને ત્યારે મને હસવું પણ આવે, વિચાર પણ આવે કે પ્રેમ એટલે શું. હિન્દી સિનેમાએ એવો દાટ વાળ્યો છે પ્રેમ બતાવીને. બે જણા એકબીજાની ઉપર પડી જાય એટલે પ્રેમ થઈ જાય. આવું આવું બને કોઈ દિવસ? બે જણાને ઝઘડતા હોય એકબીજાની સાથે અને ઝઘડતા ઝઘડતા જો પડે ને આમ ઉપર એકબીજાની ઉપર રોલ થઈ જાય ને આમ નજીક આવી જાય તો પ્રેમ થઈ જાય? આ હિન્દી સિનેમાનો પ્રેમ છે. પહેલાના જમાનામાં બે ફૂલો આમ નજીક આવે એટલે પ્રેમ થઈ ગયો. હવે તો એ લોકો એવી મર્યાદા પણ છોડી દીધી છે. જેને જેમ ફાવે તેમ હિન્દી સિનેમામાં શૂટ કરે છે, જેને જેમ ફાવે એમ પ્રેમની વાત કરે છે. હમણાં એક મેં ગીત સાંભળ્યું કે આજે રાત્રે આપણે ભેગા રહીએ, કાલ સવારે એકબીજાને ઓળખીશું નહીં, કલ સે અજનબી બન જાયંગે, વન નાઇટ સ્ટેન્ડ. ત્યારે મને એક સવાલ થાય છે કે શરીર અને પ્રેમ એકબીજાની સાથે જે જોડવાની આ આખી રમત છે, એણે દાંપત્ય જીવનનો સત્યાનાશ કર્યું છે. પહેલી રાતની વાતો તમે બહુ સાંભળી હશે, ફૂલો લગાવે ને આમ કરે ને, ફર્સ્ટ નાઇટ વિટે મિત્રો પણ ચડાવે ને, આ બાજુ બહેનપણીઓ પણ ચડાવે ને. એકચ્યુઅલી જે લોકો સાચે જ વિધિસર અરેન્જ મેરેજથી પરણ્યા છે ને એને ખબર છે કે પહેલી રાત એટલી ભયાનક હોય છે સાહેબ. પગે લાગી લાગીને કમર દુખી ગઈ હોય, ધુમાડો ગળામાં ગયો હોય, ત્રાસ માનસિક થયો હોય, બધાએ મેથી મારી હોય આખા દિવસ દરમિયાન કે આમ કરાય ને આમ ન કરાય ને, ભારે સાડી પહેરી રાખી હોય પેલા આપણે ભારે. અને અમારા જમાનામાં તો મે મહિનામાં સૂટ પહેરાવે સાહેબ. તમારી ઈચ્છા હોય કે ન હોય, માતા પિતા એમની પ્રતિષ્ઠા ખાતર તમને મેમાં સૂટ પહેરાવે. બહુ આમ તમે વિચારો કે એક વરરાજા થવું એ કે બહુ સાદી રમત નથી, ધીરજ માગી લેતી ગેમ છે. અમારા સાંઈરામભાઈ બહુ સરસ કહે છે કે આ જાનડીઓ મોટે મોટેથી ગાય, ઢોલ વગાડે, લૂણ ખખડાવે, બધા નાચે કૂદે, બેન્ડ વાગે, આવું શું કામ કરતા હશે, આટલો ઘોંઘાટ કેમ કરે? આ એટલા માટે કરે કે વરરાજાનું મગજ બેર મારી જાય. જો સહેજ પણ એનું મગજ ચાલતું હોય ને સાહેબ, તો ગોર મહારાજ કહે છે સાવધાન સાવધાન સાવધાન. પણ પેલું સાવધાન તરફ એનું ધ્યાન જતું જ નથી, જવા દેતા જ નથી. બિચારો સાવધાનને બદલે ગાફેલ થઈને લગ્ન કરી લે છે અને પછી એને સમજાય છે કે ફસાયા. તમે વિચાર કરો, આ પૈડું સીચે જાન પાછી જાય ત્યારે લીંબુ ન મૂકે, તડબૂચ ન મૂકે, સંતરું ન મૂકે, એપલ ન મૂકે, નારિયળ જ કેમ મૂકે? એવો વિચાર કર્યો કોઈ દિવસ? કેમ નારિયળનો જ વિચાર આવ્યો બધાને? તમે નારિયળ મૂકો ને એના પરથી ગાડી પસાર થાય ને, પછી જે રીતે છોતરા ફાટે ને, મૂળ એમ કહેવામાં આવે છે વરરાજા અને પત્ની બંનેને કે હવે આવા છોતરા ફાટશે. ભયાનક જિંદગી શરૂ થઈ સાહેબ. હવે જો મજા, એક પતિ પત્નીની પહેલી રાત હતી,
પતિ રૂમમાં આવ્યો, પત્ની ઘૂંઘટ તાણીને સરસ બેઠેલી, પતિ બાજુમાં બેઠો અને એણે કહ્યું કે જો સાંભળ, વડીલોનું માન રાખજે, આ ઘરની મર્યાદા રાખજે, સૌ સાથે સારી રીતે વર્તજે, મોટાને માન આપજે, નાનાને સ્નેહ કરજે, જવાબદારી લેજે, સામે જવાબ નહીં આપતી. એટલે પત્નીએ ઊભા થઈને આમ બારણું ખોલી નાખ્યું અને બૂમ પાડી, ચલો ચલો બધા અંદર, સત્સંગ થાય છે. આમ જુઓ ને તો હસવું આવે એવી વાત છે, અને આમ જુઓ ને તો બહુ ગંભીરતાથી લેવા જેવી આ બાબત છે. આપણને કોઈ પણ સારી વાત એ સત્સંગ જ લાગે છે, આપણને કોઈ પણ સલાહ એ લોડ જ લાગે છે. નાના છોકરાઓને તમે સલાહ આપો, ટીનેજરને, આમ કરે છે બેટા, હવે થોડો જવાબદાર થાય, લોડ ના લઈશ મારો, બસ થઈ ગયું, જાઉં. ત્યારે એક સવાલ એવો થાય છે કે આ નવી પેઢી જે પ્રસન્ન દાંપત્યનું પરિણામ છે, અથવા પતિ પત્નીએ ખૂબ સ્નેહથી સિંચીને ઉછેરેલા સંતાનો છે, એને અચાનક શું થઈ જાય છે? જે લોકો લગ્ન પહેલાં એક એક કલાક ફોન ઉપર વાત કરતા હતા, લાંબા લાંબા આઠ આઠ પાનાના પત્રો લખતા હતા, એકબીજાને મળવા માટે સાયકલ લઈને કેટલા કિલોમીટર જતા હતા, એ લોકોને તમે થોડાક જ વર્ષોમાં જુઓ તો આખો સુર બદલાઈ જાય. પહેલાં ફોન ન આવે તો પડોશીને ત્યાં જઈને ચાર વાર, કેટલાક લોકોને તો ઘેરે ફોન નહોતો, પડોશીને ત્યાં ચાર વાર પૂછી, આવે ફોન આવ્યો, ફોન અચ્છા આવે તો બોલાવજો, ચાલુ તો છે ને ફોન. આટલું બધું ચિત્ત તમારું એનો અવાજ સાંભળવામાં છે, અને પછી થોડા સમય પછી ફોન આવે, રિંગ વાગે, હા બોલ શું હતું. ત્યારે એક સવાલ થાય છે કે એવું શું થઈ જાય છે? જિંદગી ક્યાં જતી રહે છે? વચ્ચેથી બે લોકોની વચ્ચે આખે આખી જિંદગીનો મોટો બંચ હતો, એ ક્યાં ગયો? એ ફૂલો હતા, એ રંગ હતા, એ ખુશ્બુ હતી, એ સુગંધ હતી, એ શ્વાસ હતો, એ વાલ હતું, એ પ્રેમ હતો, એ પ્રતીક્ષા હતી, એ સમર્પણ હતું, એ સ્નેહ હતો, ક્યાં ગયું બધું? આટલું બધું લાંબુ લિસ્ટ હતું, એ ક્યાં ગયું? શું થઈ ગયું? એક પતિ પત્નીના લગ્નને 25 વર્ષ પૂરા થયા. પત્ની સરસ તૈયાર થઈને આવ્યા, પતિને કહ્યું કે હલો, આજે લગ્નને 25 વર્ષ પૂરા થયા. પતિ છાપું વાંચતા હતા, એણે કહ્યું હું. પત્નીએ કહ્યું કે આજથી 25 વર્ષ પહેલાં પરણીને હું આ ઘરમાં આવેલી. પતિએ કહ્યું હું. પત્નીએ કહ્યું કે તમને યાદ છે એ દિવસે તમે મને આઈ લવ યુ કહેલું? પતિએ કહ્યું હું. એટલે પત્નીએ કહ્યું એ પછી તમે મને ક્યારેય આઈ લવ યુ નથી કહ્યું. પતિએ છાપું ખસેડ્યું, પત્ની સામે જોયું ને કહ્યું જો સ્થિતિ એ જ છે, બદલાશે તો કહીશ. આ આઈ લવ યુ પણ બહુ રસપ્રદ હોય છે. કેટલાક લોકોને તમે એરપોર્ટ પર જોયા હશે, વાત કરતા હોય, ફ્લાઇટનું અનાઉન્સમેન્ટ થઈ જાય, ફોન પર વાત કરતા હોય અને સડન, આ ચાલ ભાઈ ચાલ હવે અનાઉન્સમેન્ટ થયું, બંધ કરાવે છે, આ લવ યુ ચાલ લવ યુ. આ લવ યુ કહેવાની રીત છે, પૂર્ણ વિરામની જેમ વાપરે છે, મૂક હવે ફોન, લવ યુ. આ બધું જ ખરેખર જિંદગીના ટુકડા છે. કોઈને ચાહી શકવું, કોઈની પ્રતીક્ષા કરવી, કોઈને માટે સ્નેહ હોવો, કોઈને માટે કરુણા હોવી, આ બધા જિંદગીના ટુકડા છે. આ જીકસો જોડતા જઈશું ને તો એક આખી જિંદગી બનશે. જિંદગી એ કોઈ પાત્ર નથી, જિંદગી એ કોઈ વસ્તુ નથી, જિંદગી એ કોઈ શ્વાસથી બનેલું રમકડું નથી, જિંદગી એ કોઈ સમયનો ટુકડો નથી, જિંદગી એ કોઈ કેલેન્ડર નથી, જિંદગી એ કોઈ ડાયરી નથી. જિંદગી આવા જીકસોના ટુકડા છે, જેને તમે એક પછી એક પછી એક જોડતા જશો તો એક પૂર્ણ ચિત્ર બનશે. શું છે આ પૂર્ણ ચિત્ર? ઉનાળામાં તમારા ઘરમાં કેરી આવતી હોય અને તમારા ઘરમાં કોઈ કામ કરતી બાઈ હોય તો એના ઘરમાં પણ અડધી પેટી કેરી જાય જિંદગી છે. પ્રેમથી તમે એની સાથે વહેંચીને ખાઓ એ જિંદગી છે. તમારા બાળકોને એમ કહો કે એમના કપડાં જો વધારાના હોય તો એમની જાતે કાઢે અને એની જાતે જઈને એવા બાળકોને આપી આવે કે જેની પાસે એક જોડી કપડાં પણ પૂરા નથી, એ જિંદગી છે.
તમારા ડ્રાઈવરની પત્ની બીમાર હોય અને રજા પાડે તો એના પર મગજ ગુમાવવાને બદલે એને એમ કહેવું કે જોજે એને સારું થાય ને પછી જ આવજે ભાઈ. આપણે કેટલા બધા સ્વાર્થી છીએ એવો વિચાર કદી કર્યો છે? આપણા ઘરમાં કામ કરતી બાઈ ના આવે તો મગજ જતું રહે, ડ્રાઈવર ના આવે તો મગજ જતું રહે, ઓફિસમાં કામ કરતો માણસ ના આવે તો મગજ જતું રહે. કેમ? કારણ કે એને રજા નહીં પાડવાની અને તમે શાંતિથી ક્રિકેટ મેચ જોવા માટે રજા પાડી શકો. એના ઘરમાં બીમારી હોય, એનું સંતાન બીમાર હોય, પત્ની બીમાર હોય તો પણ એને રજા નહીં પાડવાની. જુઠ્ઠો છે સાલો. અને આપણે ક્રિકેટ મેચ જોવા માટે, કોઈના લગ્નમાં જવા માટે, એનિવર્સરી ઉજવવા માટે રજા પાડી શકીએ? કેમ? કારણ કે આપણી પાસે એટલા પૈસા છે. જિંદગી બહુ અઘરી નથી પણ બહુ મોંઘી છે. જે લોકો નિરાશ થઈ જાય છે, જે લોકોને એમ લાગે છે કે આ ડિપ્રેશન છે, હમણાં દીપિકા પાદુકોણનો એક બહુ સુંદર ઇન્ટરવ્યૂ ટેલિવિઝન પર આવેલો જે હજી યુટ્યુબ પર ઉપલબ્ધ છે. હું માનું છું દરેકે દરેક માણસે આ ઇન્ટરવ્યૂ જોવો જોઈએ, જેમાં દીપિકા પાદુકોણે ડિપ્રેશન વિશે વાત કરી છે. ટોપની હિરોઈન, ઉત્તમ ફિલ્મો કરે, ખૂબ રૂપાળી, બબ્બે રિલેશનશીપમાંથી પસાર થઈ, ટોપના એક્ટર્સ સાથે, શું થયું એને? કેમ ડિપ્રેશન આવ્યું? ડિપ્રેશન એ હદનું કે એણે આપઘાતનો પણ પ્રયત્ન કર્યો. કેમ થયું આવું? મોનિકા લેવન્સકીનો એક ઇન્ટરવ્યૂ બહુ જ એક બહુ સુંદર લાઈન કહી છે એમાં મોનિકા લેવન્સકીએ કે 22 વર્ષની દુનિયાની લગભગ 100માંથી 80 છોકરીઓ એના બોસના પ્રેમમાં પડે છે. અને આ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. મારો ગુનો એટલો છે કે મારો બોસ અમેરિકાનો પ્રેસિડેન્ટ હતો. એમાં એની જવાબદારી નથી. બ્લુ ડ્રેસ પહેર્યો હતો, બ્લુ ડ્રેસમાં વીર્યના ડાઘા હતા, આમ હતું, ફલાણું હતું, આવું થયું, કોણે કહ્યું, એણે કહ્યું કે મારો ડ્રેસ ઊંચો કરો. કોઈની અંગત જિંદગીમાં આટલા બધા દાખલ કેવી રીતે થવાય? કોઈ શું કરે છે એ વિશે જાણવા માટે આટલા બધા તલપાપડ કેમ છીએ આપણે? અને આપણને બધાને એવું છે કે આપણને બધાને માણસ ઓળખવા જોઈએ. હું આવી તો મને ચુનીભાઈ ઓળખે, મને અજયભાઈ ઓળખે, મને રાજુભાઈ ઓળખે, મને ભાવનાબેન કેમ છો, બધા કેમ છો, ઓળખો છો, બહુ સરસ, મને ઓળખે મને બહુ ગમે, પણ મને ઓળખી જાય મને ન ગમે. જો કદાચ કોઈ મારે વિશે કોઈ અંગત બાબત જાણી જાય તો મને બહુ પ્રોબ્લેમ છે, પણ બીજાની અંગત વાત જાણવામાં મને બહુ રસ છે. જરાક કોઈ તમને એમ કે તમને ખબર છે ફલાણાનું ફલાણા સાથે લફડું છે, એમ બધું મૂકીને તમારો રસ ત્યાં જતો રહ્યો. જેનું જે થવાનું એ થાય, મને સ્ટોરી કરો આ લફરાની. તમને કોણે કીધું? કેટલો બધો રસ. બાજુવાળાની છોકરી ભાગી ગઈ એ વાત આપણે 10 લોકોને ફોન કરીને કરી. કેમ? કારણ કે આપણી દીકરી નથી. આપણને હંમેશા બીજાના ફાટેલા નાનકડા ટુકડામાં પગ નાખીને વધુ ફાડવાની મજા આવે છે. આ જિંદગી નથી. જિંદગી તો બીજાનું કશું ફાટી ગયું હોય, કોઈની જિંદગીમાં પ્રોબ્લેમ થયો હોય ત્યાં જઈને સાંધી આપવામાં છે. કોઈની દીકરી ભાગી ગઈ હોય ત્યાં જઈને બેસવું અને એમ કહેવું કે કંઈ વાંધો નહીં, પાછી આવશે, અને નહીં આવે ને તો સુખી જ થશે, ચિંતા ના કરો, એને માફ કરો. જિંદગી માફ કરવામાં છે, સાફ કરવામાં છે. સ્વચ્છતા અભિયાનનું લોગો લગાડવાથી કે સ્વચ્છતા અભિયાનના બોર્ડ મારવાથી કશું જ સ્વચ્છ નહીં થાય, મન પણ સ્વચ્છ નહીં થાય. હમણાં અમદાવાદમાં એક બહુ જ સુંદર પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી નાના નાના છોકરાઓની. એમાં એક દીકરીએ સ્વચ્છતા અભિયાન પર પેઇન્ટિંગ કર્યું, એક મોટું હૃદય બનાવ્યું કાગળમાં અને એમાં ઝાડું મૂક્યું અને એણે નીચે લખ્યું કે હૃદય સાફ કરો, દેશ સાફ થઈ જશે. 6 વર્ષની છોકરી, 6 યર્સ ઓલ્ડ. અને ત્યારે સમજાય કે ખરેખર તો હૃદય સાફ કરવાની જરૂર છે, માફ કરવાની જરૂર છે. વર્ષે એકવાર મિચ્છામી દુકડમ કહી દેવાથી કશું માફ નથી થતું. સોરી નામનો એક શબ્દ અંગ્રેજોએ આપણને આપ્યો, ક્ષમા નામનો એક શબ્દ આપણને આપણા સાહિત્યએ, આપણી સંસ્કૃત ભાષાએ આપ્યો. તમે વિચાર કરો કે તમે બધા આવી ગયા હો, અહીંયા બેઠા હો, અને અંદર હું ચિરાગભાઈને એમ કહું કે હવે નહીં બોલાય યાર, બહુ લોચો છે, મને મારવા માંડે ચિરાગભાઈ, અને તમે ચિરાગભાઈને મારવા માંડો. 18 અક્ષૌહિણી સેનાઓ ગોઠવાઈ છે, ઘોડાઓની હાવડ છે, હાથીઓની ચિંગાડ છે, ભાલા ખણખણે છે, લોકો લડવા તૈયાર છે, અને અર્જુન કહે છે મારથી નહીં લડાય, મારા ગાત્રો શિથિલ છે, મારું ગળું સુકાય છે, મારું ગાંડીવ ધ્રુજે છે. એક લાફો મારે ઉત્કૃષ્ણએ કે બેવકૂફ, અહીં સુધી શું કામ બધાને લાવ્યો, આ અક્કલ પહેલાં નહોતી,
નથી કહેતા એવું. શાંત ચિત્તે પહેલાં અર્જુનને બોલી લેવા દે છે. તમે બહુ ધ્યાનથી વાંચો તો તમને સમજાય કે ગીતા એક સંસારીએ બીજા સંસારીને આપેલું જ્ઞાન છે, બેમાંથી કોઈ સંન્યાસી નથી. 700 શ્લોકમાંથી એક પણ વાર હિન્દુ શબ્દનો પ્રયોગ નથી કરવામાં આવ્યો, અને આપણે એને હિન્દુ ધર્મનો પુસ્તક કહીએ છીએ. એક આખો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે. ક્યારે વચ્ચે નથી કે તક સમજી ગયો હવે ચૂપ રે હું કહું એ સાંભળ, બહુ બોલ્યો ભાઈ તું. શાંત ચિત્તે એ જે કહે છે, આ યુદ્ધ લોકો વેટ કરે છે, યુદ્ધ થવાની તૈયારી છે, ચારે તરફ આટલું પ્રેશર છે, એમાં એને બોલવા દે છે. એક સારો સાયકોલોજીસ્ટ, એક સારો દોસ્ત, એક સારો ગુરુ, એક સારો મિત્ર, એક સારો વડીલ એ છે કે જે તમને સાંભળે. આપણે હવે પેશન્ટ હિયરિંગમાંથી બહાર નીકળી ગયા છે. હમણાં એક બહુ સરસ જોક મને કોઈકે કીધો કે એક માણસે બીજા માણસને કીધું કે અમારા ગામમાં એક ચમત્કારી બાવો છે, તો બીજાએ કીધું અમારા ગામમાં પણ ચમત્કારી બાવો છે. પેલાએ કહ્યું કે અમારા ગામમાં જે બાવો છે એ તો વગર દિવાસળીએ દીવો પેટાવે છે, તો પેલાએ કીધું અમારા ગામમાં જે બાવો છે એ વગર પાણીએ આગ ઠારે છે. પેલાએ કીધું અમારે ત્યાં આમ છે, આણે કીધું અમારે ત્યાં આમ છે. હવે જે આ દલીલ જ્યાં પહોંચી હતી ત્યાં એક માણસને થયું કે આ જરા હદ થઈ ગઈ, એટલે એણે કહ્યું કે અમારે ત્યાં જે ચમત્કારી બાવો છે ને તો ગુજરી ગયો. હવે એટલે પેલાએ કીધું ના ના ના, અમારે ત્યાં જે બાવો છે ને જીવે છે, પણ હવે એવો ચમત્કારી રહ્યો નથી. સરખામણીનું જગત એટલી હદ સુધી પહોંચી ગયું છે, કોઈ તમને ફોન કરીને એમ કહે ને કે અમારી બાઈ બહુ હેરાન કરે છે, એ પછીની 15 મિનિટ તમે બાઈ વિશે વાત કરી શકો છો. વિચારી જુઓ, તમારી જિંદગીની કિંમતી 15-20 મિનિટ તમે આ બાઈઓ કેવી હોય છે ને, ચોર હોય છે ને, કેટલા વાગે આવે છે ને, બોલો આવું કરે છે ને, વાસણ ચોખ્ખા ઘસતી નથી ને, આળસ કરે છે ને, કામમાં દાંડાઈ કરે છે ને, એમાં તમે તમારી જિંદગીની 15-20 મિનિટ બગાડી શકો છો. 24 કલાક તો દરેકને મળે છે, કોઈને 22 ને કોઈને 18 ને કોઈને 16 ને કોઈને 15 નથી મળતા, પણ કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી ધીરુભાઈ અંબાણી બને છે, કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી સુનિલ ગવાસ્કર બને છે, સચિન તેંડુલકર બને છે, કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી લતા મંગેશકર બને છે, અને કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી લતીફ ને દાઉદ બને છે. કલાક તો એક છે બધા પાસે, કોઈ પાસે જુદા નથી. કેટલાક ભિખારી બને છે, કેટલાક બાદશાહ બને છે. નસીબ એવો એક શબ્દ જિંદગી સાથે બહુ સ્વાભાવિકતાથી જોડાયેલો છે. બહુ બધા લોકો કે નસીબ જોઈએ ભાઈ, નસીબ જોઈએ, એટલી મહેનત કરો તો કંઈ થાય નહીં, તકદીર જોઈએ. કેટલાક લોકો સવારે તમને ખબર હશે રાશિ ભવિષ્ય વાંચે, કછગન મટન, પછી દિવસ શરૂ કરે આજે શું લખ્યું છે. એ લોકોને મારે કહેવાનું કે કૃષ્ણ અને કંસની રાશિ એક છે એવી કોઈને ખબર છે? બંનેની કછગ છે. રાધા અને રૂકમણીની રાશિ એક છે, નસીબ એક નથી. એક કૃષ્ણને પામે છે ને એક કૃષ્ણના વીરામાં જીવન વિતાવે છે. શબરી અને શૂરપણખાની રાશિ એક છે, એકના નાક કાન કપાય છે ને એકને ત્યાં રામ આવે છે. કઈ રાશિ જોશો ને કયા ભવિષ્યમાં માનશો? કેટલા બધા લોકો ગ્રહોની વીંટી પહેરે ખબર, એકે આંગળી છોડે નહીં, ચંદ્ર ને મંગળ ને ફલાણું ને ઢીકણું બધાને પહેરી રાખે. મંગળ નડે છે ને, ચંદ્ર નબળો છે ને, શનિ વક્રી છે ને, બુધ 28 ડિગ્રીનો છે ને. એકચ્યુઅલી એટલે દૂર રહેલા ગ્રહો તમને નથી નડતા, તમને તમારા પૂર્વગ્રહો નડે છે, તમને તમારા આગ્રહો નડે છે, તમને તમારા હઠાગ્રહો નડે છે, તમને તમારા વિગ્રહો નડે છે. જ્યોતિષ સાથે જીવનને ખરેખર કોઈ નિસ્બત જ નથી. મારો એક બહુ અંગત મિત્ર છે, જ્યોતિષ બહુ સારું જુએ છે, એટલે એક દિવસ મેં એને પૂછ્યું, મેં કીધું આ તમે કશું બદલી શકો? કાલે સવારે હું મરી જવાની હોઉં ને તને તારી કુંડળીમાં દેખાય તો તું અટકાવી શકે? એણે બહુ પ્રામાણિકતાથી કહ્યું હું કશું ન અટકાવી શકું. જ્યોતિષ શું કરે એ સમજવા જેવી વાત છે. જ્યોતિષ એટલું જ કરી શકે કે તમારું ચપ્પલ તૂટવાનું હોય ને તો અચૂક તૂટે, પણ તમને મોચી નજીકમાં મળે, આટલું જ થઈ શકે. તમારું જો ચપ્પલ તૂટી જવાનું હોય તો એ જ્યોતિષ તોડતા નથી અટકાવી શકતો, પણ તમને નજીકમાં મોચી શોધી આપે તો તમારે બહુ લંગડાતા લંગડાતા ચાલવું ન પડે. આ જ્યોતિષનું કામ છે એવું એણે મને સમજાવ્યું.
અને ત્યારે મને એક વિચાર આવે છે કે આપણે બધા જિંદગીથી થાકી હારીને જ્યોતિષને ત્યાં જઈએ, ધર્મગુરુને ત્યાં જઈએ, ને આ પેલા એક બાબા આવે છે ખબર છે, લીલી ચટણી ખાઓ ને, લાલ ચટણી ખાઓ ને, કેળા ખાઓ ને, સમોસા ખાઓ ને, 2000 રૂપિયા આપીને લોકો એના દરબારમાં જાય છે. હમણાં એક લગ્નમાં કોઈકે વાત કરી કે કન્યાની પ્રતીક્ષા હતી, બધા ફોટોગ્રાફર્સ બહાર ઊભા હતા, કન્યા હજી પરણવા આવે માંડવે એની રાહ જોવાતી હતી, ને એક ગાડી આવી, આવીને ઊભી રહી, લાલ કપડાં પહેરેલી એક સ્ત્રી એમાંથી ઉતરી, એટલે ફોટોગ્રાફરો ધડાધડ ફોટા પાડવા માંડે. એટલે છોકરીના બાપે કહ્યું કે ઊભા રહો ભાઈ, આ કન્યા નથી, આ તો રાધેમાં છે. આવા આમ તો આમ જોવા જાઓ તો તમે આસારામને બાપુ જ કહો છો, તમે ગાંધીજીને બાપુ કહો છો, અને તમે મોરારી બાપુને પણ બાપુ કહો છો. આ ત્રણેયને તમે બાપુ કહો છો, પણ નમવું કોને અને કોને ન નમવું એ નક્કી કરવાનો અધિકાર તમારી પાસે છે. મંદિરના પગથિયા જે માર્બલમાંથી બને ને એ જ માર્બલમાંથી મૂર્તિ બને. એકને આપણે પગ નીચે ઘસી નાખીએ અને એકની સામે માથું નમાવીએ. એટલે ઘસાવવું કે પૂજાવવું એ આપણા હાથમાં છે. જે પાણી આપણે પગ ધોવા માટે વાપરીએ એ જ પાણી આપણે જો ધૂળમાં નાખીએ તો કાદવ થાય, ને કાદવમાં પડેલા પગ ધોવા માટે એ જ પાણી કામ લાગે. જિંદગી આટલી સરળ છે. ફરી એકવાર કેમ જીવવી જોઈએ એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. જ્યાં સુધી જીવ્યા, જે જીવ્યા, જેમ જીવ્યા, એ કદાચ ક્યાંક યોગ્ય નહોતી, કદાચ એમ લાગ્યું કે ના યાર કશું બીજું કરવાનું હતું, આ નહોતું કરવાનું, જે કહેવાનું હતું એ કહ્યું નહીં, જે સાંભળવાનું હતું એ સાંભળ્યું નહીં, જે પામવાનું હતું એ પામ્યા નહીં. તો અહીંથી શરૂ કરી શકાય છે હમણાં આજે અત્યારે. સોરી કહેવામાં કોઈ પણ પ્રકારનો ઈગો પ્રોબ્લેમ ન હોવો જોઈએ. એવા લોકો જેને બહુ ચાહતા હતા, એવા લોકો કે જેની સાથે સાવ નાનકડી વાતમાં મન દુઃખ થઈ ગયું છે. મુનવ્વર રાણાનો કેટલો અદ્ભુત શેર છે, કુછ એસે મેને અપને કો આઝાદ કિયા, કુછ એસે મેને અપને કો આઝાદ કિયા, કુછ લોગો સે માફી માંગી, કુછ કો મેને માફ કિયા. જિંદગીનો આ બોજ લઈને ક્યાં સુધી જીવવાનું એ સવાલ બહુ મહત્વનો છે. જેને પ્રેમ કરીએ છીએ એને આઈ લવ યુ નથી કહી શકતા, પણ જેને ધિક્કારીએ છીએ એને ચોક્કસ કહીએ છીએ કે આઈ હેટ યુ. ફરી મન તારું મોડું નહીં બતાવતો, તને પાઠ ભણાવી દઈશ, તને સીધો કરી નાખીશ, તારું મગજ ઠેકાણે લાવી દઈશ. પણ જેને પ્રેમ કરીએ છીએ એને જઈને કોઈ દિવસ કહ્યું કે તમે મારા માટે બહુ કર્યું છે યાર, થેન્ક યુ સો મચ. ઈશ્વર પાસે જઈને કોઈ દિવસ બે હાથ જોડીને કહ્યું કે થેન્ક યુ યાર. જિંદગીના 50 વર્ષ દરમિયાન તે કોઈ દિવસ કોઈ તકલીફ જ નથી પડવા દીધી. શ્વાસ ચાલતા રહ્યા, ભૂખ લાગતી રહી, રાત્રે સૂઈ જાઉં તો સવારે ઉઠું કે નહીં એવી ચિંતા નથી થતી. ફેસબુક, વોટ્સએપ, ટીવીનો સમય ઘટશે ને તો એકબીજાને સમય આપી જ શકાશે. હાંડવાના ફોટા અપલોડ કરે લોકો યાર, પૂરી અપલોડ કરે. ઘણીવાર તમને નવાઈ લાગે કે આ તમે શું જોઈ રહ્યા છો, અને કંઈ પણ સાયબર સ્પેસમાં ઢકેલે છે, સાયબર ડસ્ટબિન છે આ. કેવા ફોટા મૂકે તમે જુઓ તો ખરા, તમને સમજ પડે. તમે પ્રવાસ એટલે નથી કરતા કે તમને પરિવાર સાથે મજા કરવી છે, તમે પ્રવાસ એટલે કરો છો કે ફેસબુક પર ફોટા અપલોડ કરાય, બાલી જઈને આમ ફોટા પાડે. શું જોયું એ ખબર નથી, કેટલા ફોટા મૂક્યા એ ખબર છે, પછી પેલો ત્યાંનો મૂક્યો કે નહીં બીચનો. સાહેબ, અપ્રુવલની સોસાયટીની મજા એ છે કે તમારા ઘરની ઉત્તમ ક્રોકરી બીજા લોકો માટે છે. સારામાં સારી ક્રોકરી તમે ત્યારે કાઢો છો જ્યારે કોઈ આવવાનું હોય, અને એમાં જો પત્ની સારી ક્રોકરી કાઢીને કેન્ડલ લાઇટ લગાવીને ફૂલ લગાવીને રાહ જોતી હોય તો પતિ આવીને પહેલો સવાલ શું પૂછે, કોઈ આવવાનું છે? પત્ની તૈયાર થઈ હોય એમ થાય કે ચલો યાર પેલી નવી બાંધણી છે, બહુ દિવસથી પહેરી નથી, સરસ તૈયાર થઈને વાળ ઓળીને પ્રતીક્ષા કરતી હોય તો પતિ આવીને પહેલો સવાલ પૂછે, ક્યાંય જવાનું છે? અરે તારે માટે તૈયાર થઈ છે યાર, તને કેમ એવો વિચાર નથી આવતો? એકબીજાની સાથે વિતાવેલા સમયને રિવાઇવ કરીએ, રિવાઇન્ડ કરીએ. જ્યાં કશુંક નથી થઈ શક્યું એ ફરી કરીએ. જેને માફી નથી માંગી શકાય એની માફી માંગીએ, જેને માફ નથી કરી શકાયું એને માફ કરીએ, જેને થેન્ક યુ નથી કહી શકાયું એને થેન્ક યુ કહીએ, જેની પણ સાથે મનદુખ હોય એને આજે જ કહીએ કે યાર જે થવાનું હતું એ થઈ ગયું, હવે ફરી બદલી નહીં શકાય. ભલે એવું બને કે આ એવા ને એવા સંબંધ નહીં થાય, પણ અહીંથી આપણે એક નવા સંબંધની શરૂઆત કરીએ. કદાચ
એવું બને કે નવો સંબંધ પહેલાના સંબંધ કરતાં એ વધુ ગાઢ, વધુ સરસ, વધુ મીઠો બને. મને બહુ ગમે છે મૃગાંક શાહની એક કવિતા કે ભલે લડીએ ઝઘડીએ, એકબીજાનો વિરોધ કરીએ, પણ એકબીજાને સધિયારો આપવા છેલ્લે તો આવું ને તું જોઈશ. જે ફોન 5:30 વાગે આવે છે અને તમને પૂછે છે કે શું બનાવું, અને તમને એમ કહેવાની ઈચ્છા થાય છે કે આટલા વર્ષથી મૂરખ બનાવે છે, હજી વધુ શું બનાવવું છે. એ પત્નીનો ફોન જો નહીં આવે તો શું થશે એવો વિચાર કર્યો છે કોઈ દિવસ? માણસ મોબાઈલ નંબર થઈ જાય તો શું થાય? જે અવાજ આપણે સાંભળીને ગુસ્સો કરતા હતા, જે છે એને નથી માનતા આપણે, અને નથી હોતું ત્યારે એને મિસ કરીએ છીએ. આપણો સ્વભાવ થઈ ગયો છે. સુખ જાય ને પછી સમજાય કે જે ગયું એ સુખ હતું. ઓ ગોડ, આ તો માનતા હતા પણ ગયું એ સુખ હતું. લેટ્સ સ્ટાર્ટ રાઈટ નાઉ. જિંદગીને એકવાર ફરી કહીએ કે જેમ જીવ્યા, જે જીવ્યા, જેવું જીવ્યા એને વિતાવી દઈએ, ભૂસી નાખીએ એને, એ પાનાઓને સીલ કરી દઈએ અને એક નવું પાનું ખોલીએ, એ નવા પાના પર લખીએ વન્સ મોર ઝિંદગી. લેટ્સ સ્ટાર્ટ ટુડે, લેટ્સ સ્ટાર્ટ નાઉ, લેટ્સ લીવ. બચેલા કેટલા શ્વાસ છે એના આંકડા ગણવાને બદલે એ આંકડામાં કેટલી જિંદગી છે જોઈ લઈએ. બહુ ઓછા લોકો આ વાત સમજી શકે છે કે જે લોકો એમ કહે છે ને કે મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી. એકચ્યુઅલી આપણી પાસે સમય નથી. એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું. બચ્ચન સાહેબ સાથે એક કામ કરું છું. એમણે હાથમાં એક ઘડિયાળ પહેરેલી, 25-30 લાખ રૂપિયાની ઘડિયાળ હશે. આમ મારી સાથે વાત કરે ને હાથ ઊંચો નીચો કરે, મારું ધ્યાન આમ ઘડિયાળ ઉપર, એટલે હસીને મને કહે છે અચ્છી હે ના. મેં કીધું બહોત અચ્છી હે સર. એટલે મને કહે છે વક્ત વહી દેખાતી હે જો તુમ્હારી ઘડી દેખાતી હે. તમે 10 ઘડિયાળો બદલો ને એનાથી તમારો સમય નહીં બદલાય, પણ તમારો સમય બદલાશે ને તો ઘડિયાળ આપોઆપ બદલાઈ જશે. આ જિંદગીનું સત્ય છે. સમય બદલાય ને એટલે લોકો રાડો અને રોલેક્સ પહેરવા માંડે, પણ રાડો અને રોલેક્સ પહેરવાથી જિંદગીનો સમય નથી બદલાતો. આ સત્ય છે. બહુ ઓછો સમય છે આપણી પાસે. આપણને કલ્પના પણ નથી કે આવતીકાલે સવારે શું થશે. કેટલા બધા લોકોને આપણે સાંભળીએ ત્યારે આપણે, હું LIC એજન્ટની જેમ તમને બીવડાવતી નથી, હા, LIC એજન્ટ આવે ને તમને બીવડાવે, ચાલુ જ ત્યાંથી કરે, કાલે તમે નહીં હોતો, જિંદગીનો શું ભરોસો. ગભરામણ થઈ જાય કે ભાઈ આ બધું બંધ કર, તું મારે નથી સાંભળવું, તું વીમો લઈને જા. વિચાર કરો કે તમારો પગ કપાઈ જાય તો, અરે શું કામ કપાય, પણ નથી મારે કપાવા દેવો. આ આ તમે વિચારો તો તમને સમજાય કે આ ડર તમને કદાચ આ સ્થિતિમાં લઈ આવે છે. તો માત્ર એટલું જ કહેવું છે મારે કે એક નવું પાનું ઉઘાડો, એમાં લખો વન્સ મોર ઝિંદગી. નથી કર્યું એ બધું કરી નાખો, નથી કહ્યું એ બધું કહી દો, નથી જીવ્યા એ બધું જીવી લો, નથી માણ્યું એ બધું માણી લો, જેને માફ નથી કર્યું એ બધાને માફ કરી દો, જેની પાસે માફી નથી માંગી એની માફી માંગી લો. એક સાવ કોરા પાના પર નવા વર્ષે નવી શરૂઆત કરીએ અને પોતાની જાતને કહીએ વન્સ મોર ઝિંદગી. થેન્ક યુ સો મચ. કાજલબેનને સાંભળ્યા પછી એમના માનમાં આપણે જેટલી પણ ખુશી વ્યક્ત કરીએ એટલી ઓછી છે, પણ ફિનિશિંગ ટચ આ વાતથી આપીએ. મિલકે બિછડના દસ્તુર હૈ જિંદગી કા, યહી કિસ્સા મશહૂર હૈ જિંદગી કા, બીતે હુએ પલ કભી લૌટ કર નહીં આતે, યહી સબસે બડા કસૂર હૈ જિંદગી કા. આજે જે સમય વીતી ગયો એ કદાચ ફરી પાછો ક્યારેય નથી આવવાનો, પણ એની જે મીઠી યાદો છે તે હંમેશા આપણા માનસમાં ધરવાયેલી રહેવાની છે. આપ સૌને એક વાત એ કહેવાની કે કાજલબેને હમણાં આપણને જે વાતો જણાવી, આપમાંથી કોઈને જો કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપ પૂછી શકો છો, કાજલબેન એનો આન્સર આપશે. માઇક માટે ચિરાગભાઈ, આપમાંથી જે પણ હોય પોતાનો હાથ ઉપર કરશો. હા, આપના સુધી માઇક આવશે ભાઈ, અને કાજલબેનને ઇન્વાઇટ કરીશું. કાજલબેન, ક્યાં
હા હા બોલો બોલો બુલંદ અવાજે પૂછો વાંધો નહીં બસ આટલું જ આ તો પહોંચે છે અમારા સુધી વેરી ગુડ ઇવનિંગ અમિતાભ બચ્ચન જેવો અવાજ છે તમારો જી બોલો થેન્ક્સ ફોર ધ કોમ્પ્લિમેન્ટ્સ જી એક બહુ સુંદર કોટ છે આપણે પ્રશ્ન સુધી સીમિત રહીશું યસ બિલકુલ જી દરેક સ્ત્રીને એક જ પુરુષ પાસે ઘણી બધી અપેક્ષાઓ છે અને દરેક પુરુષને ઘણી બધી સ્ત્રી પાસે એક જ અપેક્ષા છે તમારો પ્રતિભાવ આપો આમાં પુરુષને નહીં ઘણો બેવકૂફ જેવો કોટ છે થેન્ક યુ મારા હિસાબે ખરેખર જો દરેક સ્ત્રી પાસેથી એક જ અપેક્ષા હોય તો એ કઈ છે માં બહેન ભાભી પત્ની બધા પાસેથી એક જ અપેક્ષા છે પુરુષને પુરુષે આનો વિરોધ કરવો જોઈએ અહીંયા જેટલા બેઠા છે તમારા પોતાના રિસ્પેક્ટનો સવાલ છે જે માં પાસેથી ચાહો છો એ જ પત્ની પાસેથી ચાહો છો એ જ બેન પાસેથી ચાહો છો એ જ મિત્ર પાસેથી ચાહો છો ડુ યુ થિંક ઇટ ઇઝ રાઈટ નો ઇટ ઇઝ નોટ રાઈટ તો આવો શ્લોક જ ના રચાયો હોત શયને શુરંભા ભોજ્યેશુ માતા કાર્યેશુ મંત્રી જેવું કેટલા સુંદર સ્ત્રીના વખાણ કરવામાં આવ્યા છે કે કાર્યમાં જે મંત્રી છે ભોજનમાં જે માં છે શયનમાં પથારીમાં જે રંભા જેવી અપ્સરા જેવી છે એવી સ્ત્રીની આ વાત છે અને આ આપણા દેશની સ્ત્રી છે સાહેબ પ્લીઝ આઈ એમ નોટ રેડી ટુ ઇવન લિસન ટુ સચ કોટ્સ આ તો વોટ્સએપ પર ફરતા નોનસેન્સ નવરા લોકોના જોક છે અને ફોરવર્ડ ના કરશો તમે જેને મોકલો છો ને એને તો સમજાય છે કે નહીં મને ખબર નથી પણ તમારી જરૂર કિંમત થાય છે જી સોપો પડી ગયો એવું થયું હા જી વન્સ મોર જિંદગી એ જ વાતાવરણમાં શક્ય છે ખરું ઓફકોર્સ યસ વાતાવરણ બદલાય તો વન્સ મોર ની વાત ક્યાં છે તો પછી સમમોર જિંદગી છે ત્યાં જ એ જ સ્થિતિમાં એ જ પરિસ્થિતિમાં ફરીથી જીવી શકાય એનું નામ ફરી એકવાર જીવેલી જિંદગી તમે વિચારી જુઓ ઘણીવાર હું વિચારું બહુ જોક તરીકે હમણાં મને કોઈ કે વોટ્સએપ પર મોકલ્યો ને આમ જુઓ તો ઇન્ટેલિજન્ટ છે એટલે મને મજા પણ આવી પણ સ્ત્રીનું મન કેવી ચીજ છે એના ઉપર મને કોઈ કે જોક મોકલ્યો કે રામ સાથે જ્યારે સીતા વનવાસમાં હતા ત્યારે એણે સુવર્ણ મૃગ માટે જીદ કરી સોનાના મૃગ માટે સોના માટે અને આખી સોનાની લંકા જ્યારે એના પગમાં પડી ત્યારે એણે કહ્યું ના મને તો રામ જોઈએ આપણે બધા આવા જ છીએ જે મળી જાય નથી જોઈતું એના સિવાયનું કંઈક જોઈએ છે એટલે જે મળ્યું છે એને માણીએ એનું નામ વન્સ મોર જિંદગી કદી કોઈ દિવસ આપણા જીવન સાથીના આપણા સંતાનોના આપણા મિત્રોના કોઈના ગુણો વિશે વિચાર્યું છે દરેકની જિંદગીમાં એક સાંતા હોય છે એક સાંતા ક્લોઝ જે આવે અને તમે જે માંગો તે આપે તમને જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે આવીને ઊભો રહે એ કઈ લાલ કપડાં પહેરીને સફેદ દાઢી સાથે નથી આવતો એમ જ આવે છે તમારી જિંદગીમાં આવીને તમને કશું કેવું જાદુઈ કરી જાય છે કે જ્યારે તમે એવું કહો છો કે વન્સ મોર જિંદગી યાર ચલો ફરી જીવી જોઈએ ચલો ફરી લડી જોઈએ ચલો ફરી સંઘર્ષ કરીએ અર્જુનની જિંદગીમાં એવો સાંતા કૃષ્ણ હતો કે એણે કહ્યું કે ઉત્તિષ્ઠ પરંત જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધી તો એ જ સ્થિતિમાં લડ્યો એણે એમ ના કહ્યું કે આપણે મેદાન બદલી કાઢીએ ચલો પછી હું લડીશ બદલવાનું કંઈક હોય ને તો એ સ્વયંને બદલવું જોઈએ એવું મને લાગે છે જાતને બદલવાથી જગત આપોઆપ બદલાય છે આપણો સંઘર્ષ જ એ છે કે આપણે બીજાને બદલવા માટે બહુ કોશિશ કરીએ છીએ સુધરો સમજો પણ આ બધું પોતાને પણ કહેવું જોઈએ સુધરો સમજો આવું મને લાગે છે ને હું આવું જીવવાનો પ્રયાસ કરું છું જી હાજી તમે પૂછી લો માઇક પહોંચે ત્યાં સુધી
તમે પ્રસ્તાવનામાં કહી દીધું છે, મને ખ્યાલ છે કે એ તમારી કલ્પનાનું પુસ્તક છે નવલકથા રૂપે, પણ તમે, મેં એક જ વાંચ્યું, મારું બહુ ઓછું વાંચન છે એટલે કદાચ મને ખ્યાલ નથી, મેં ભાગવતી નથી વાંચ્યું, એમાં તમે એવું કીધું છે કે રાધાજીને તમે અયન નામના એક પુરુષ સાથે પ્રણેલા બતાવ્યા, આર્યક નામનો પુસ્તક છે અને પુત્ર બી છે, તો એ તમારી ખરેખર કલ્પના છે કે કોઈ એવું ના ના, રાધા વૃષભાનુની દીકરી હતી, અયન સાથે પરણેલી હતી એવું ભાગવતજીમાં પણ છે અને બીજે પણ એવા ઉલ્લેખો છે. અયન એના પતિનું નામ હતું અને વૃષભાનુ એની માં, એના પિતા અને કીર્તિદા એની માં, આ આટલી હકીકત આપણને ભાગવતજીમાં ઉપલબ્ધ છે. જે સારા સારા મિત્રો જે કથાકારો બી થઈ ગયા છે, મોટા ભાગે આટલું મોટું વિશાળ પાત્ર બરાબર, અને છતાં કોઈ પણ એવો ઉલ્લેખ કેમ નથી કરતો એનું કે ભાઈ આવું ક્યારેય નામે નહીં. મોટા ભાગના હું એમ કહું તમે હાથ ઉચકરાવો ને બેન, તો 80% ને ખબર ન હોય આટલા મોટા પાત્ર ભરણેલા હતા રાધાજી, તો આમાં 80% નહીં ખબર હોય બેન. 80% ને ખબર હશે, હાથ ઉચકરાવો તો ખબર પડે લગભગ. મને તો ખરેખર બહુ આનંદ થયો, ચાઇના મેં જોયું નથી એટલે ચાઇના છે જ નહીં એવું તો ના કહેવાય ને ભાઈ. જેટલું જેટલું મેં જોયું છે એટલું જ જગત છે એવું તો કેવી રીતે બને. હેલો મેમ, મને એવું પૂછવું હતું કે કોઈ પણ રિલેશનશિપમાં સ્પેસ કેટલી હોવી જોઈએ? સ્પેસ કેટલી હોવી જોઈએ? ખલીલ જિબ્રાને બહુ સરસ કહ્યું છે કે બે થાંભલા એટલા ડિસ્ટન્સ પર હોવા જોઈએ કે છત પડી ના જાય, અને બે થાંભલા એટલા નજીક ન હોવા જોઈએ કે છત ઊભી જ ના રહી શકે. આટલી જ વાત છે. મેં કૃષ્ણાયનમાં લખ્યું છે કે દ્રૌપદી પૂછે છે કૃષ્ણને કે હું દુઃખી હોઉં, રડતી હોઉં, કકળતી હોઉં, સમસ્યામાં હોઉં, મારે પ્રશ્નો હોય તો જ તું આવે, મારે ત્યાં પાઠી હોય, અમે બધા મજા કરતા હોઈએ, હું ખુશખુશાલ હોઉં, જલસા કરતી હોઉં, તો તું ના. અને ત્યારે કૃષ્ણ એને બહુ સરસ જવાબ આપે છે કે હું અને તું સૂર્ય અને પૃથ્વી જેવા છીએ, આપણે પોતપોતાની જગ્યાએથી કદી ખસવાનું નથી અને છતાં એકબીજાની આસપાસ રહેવાનું છે, પોતપોતાની ધરી પર રહેવાનું છે, પોતપોતાની જવાબદારી પૂરી કરવાની છે, પૃથ્વીએ સૂર્ય તરફ નમેલા રહીને ફરતા રહેવાનું છે. પૃથ્વી સૂર્યની બહુ નજીક આવી જાય તો પણ જીવન સંભવ નથી, તો બધું બળી જાય. પૃથ્વી સૂર્યની બહુ દૂર થઈ જાય તો પણ જીવન સંભવ નથી, કારણ કે તો બધું ઠંડુ ગાર થઈ જાય, જીવન શક્ય નથી. એટલે એ સેફ ડિસ્ટન્સ હોવું જોઈએ કે જેમાં જીવન થાય, જીવન જન્મે, જીવન ઉછરે, જીવન જીવી શકાય. અને સેફ ડિસ્ટન્સ પર પોતપોતાની જગ્યા છોડ્યા વગર બે જણા જો એકબીજાની સાથે, એકબીજાની તરફ, એકબીજાની આસપાસ રહી શકે તો હું માનું છું એ ઉત્તમ સ્પેસ છે. બાકી સ્પેસ શબ્દ સાથે જ મને તો બહુ લેવા દેવા નથી. મને એવું લાગે છે કે સ્પેસ કેમ જોઈએ, આવું આવું મને હંમેશા લાગે છે. સ્પેસ છે જ, તમે તમારો હાથ આમ નજીક લાવીને જુઓ તો તમને કઈ ન દેખાય ને તમે પણ બાડા દેખાઓ, પણ એક ડિફરન્ટ વ્યવસ્થિત જગ્યાએ લાવીને જુઓ તો તમારી હસ્તરેખા તમે પોતે જોઈ શકો. એટલે એટલા નજીક ના આવું કે ના સરખું દેખાય, નહીં વરવું દેખાય. સેલ્ફી લેતી વખતે કેવું આમ અમુક ડિસ્ટન્સ મેન્ટેન કરો છો, નહીં તો આમ ફોટો આવે. બસ એ સ્પેસ છે એવું મને લાગે. જી બેન, મારો એક પ્રશ્ન એવો હતો કે પતિ પત્ની વચ્ચેના જે સંબંધોમાં અત્યારના સમયમાં જે થોડી ઘણી ખટાશ વધી રહી છે એનું મુખ્ય કારણ ન્યુક્લિયર ફેમિલી વધારે, પહેલાં સંયુક્ત કુટુંબ હતું ત્યારે આ પ્રશ્નો ઓછા હતા અને અત્યારે ન્યુક્લિયર ફેમિલીને લીધે એ પ્રશ્નો વધતા જઈ રહ્યા છે એવું આપ માનો છો? ત્રણ કારણો છે. પ્રશ્નો ત્યારે પણ હતા, પ્રશ્નો આજે પણ છે, હવે એ પ્રશ્નો બહાર આવે છે, મુખર થયા છે, એક્સપ્રેસ થવા માંડ્યા છે. ત્યારે પણ લોકોને પ્રશ્નો હતા, ત્યારે પણ લોકો એકબીજાની સાથે ન ફાવતું હોય છતાં સાથે રહેતા હતા, કારણ કે સ્ત્રી કમાતી નહોતી. મા બાપે એમ કહેલું કે હવે ગઈ એ ગઈ, પાછી નહીં આવતી.
તું ક્યાં જાય એટલે નિભાવતી હતી, પહેલું કારણ. બીજું બહુ જ મહત્વનું કારણ, સંયુક્ત કુટુંબ એટલા માટે આપણે જોઈએ તો સમજાય કે સવારના ઝઘડો થયો હોય બેડરૂમમાં, મેડીએ કે બેડરૂમમાં કે જે તમારે એને ટાઇટલ આપવું હોય, એ પછી બહુ પત્ની નીચે ઉતરી ગઈ હોય સવારે 6:30 વાગ્યાની, તે રાત્રે બે જણા પાછા બેડરૂમમાં ભેગા થાય ત્યાં સુધી આ ઝઘડાને અવકાશ નથી. ઠંડો પડી ગયો હોય સાંજના છેડે તો તમે જે સવારના સળગ્યું હોય એ તરત ને તરત બેડરૂમમાંથી ડ્રોઈંગ રૂમમાં, ડ્રોઈંગ રૂમમાંથી ડાઇનિંગ ટેબલ પર, ને ડાઇનિંગ ટેબલમાંથી કિચનમાં, ને બધે જો આ ઝઘડો ફરવાનો હોય તો એ ઝઘડો વધુ ને વધુ ને વધુ વધુ તીવ્ર થતો જાય. પણ તમે એક ક્ષણે વાત જ નથી કરી શકતા. એ મર્યાદા ગણો, એ આમન્ય ગણો, એ રોમેન્સ ગણો, કેટલી અદ્ભુત વાત છે. વહુના અને સાસુના ઝાંઝર અલગ હોય, કેમ? તો કે વહુના ઝાંઝર થોડા વધુ અવાજ કરતા હોય, સાસુના ઝાંઝર નાની ઝીણી ઘૂઘરી વાળા હોય. કોણ ફરે છે, કોણ આવે છે, કોણ જાય છે એની ખબર જોયા વગર પડે. મને કોઈ દિવસ નથી લાગ્યું કે આ ઘૂંઘટ કે લાજની જે રિવાજ છે એ પુરુષે શોધ્યો છે. મને હંમેશા લોજિકલી વિચારતા એવું લાગ્યું છે કે આ સ્ત્રીની શોધ છે. કેમ? તો કે પાણી પીવા માટે સહેજ ઊંચું કરે તો પેલો આઈને જુએ કે કેવી લાગે છે, મારે જોવી છે. દિવસ આખો જેનો ચહેરો તમે ન જોયો હોય એનો ચહેરો સાંજે જોવા માટે તમે તલ પાપડ થઈ જાઓ. હવે પરિસ્થિતિ કેવી છે કે ઓર્ડિંગ પર પણ અડધા કપડા પહેરેલી સ્ત્રીઓ જોવા મળે છે. કઈ કઈ મહત્વ નથી રહ્યું સ્ત્રી શરીરનું, સ્ત્રી સુંદરતાનું, જે એટલું બધું અવેલેબલ થઈ ગયું છે કે જેનું કોઈ મહત્વ નથી. એટલે આ બીજું કારણ છે કે સંયુક્ત કુટુંબ નથી રહ્યા. એ કારણ તો છે પણ એ જુદી રીતે છે. અને ત્રીજું સૌથી મહત્વનું કારણ એ છે કે માતા પિતા દીકરીને એવું શીખવતા નથી કે તું જ્યાં જઈ રહી છે એ તારો નવો પરિવાર છે. કેટલી બધી નાની હોય ત્યારથી કે પાર્કે ઘેર જવાની, પાર્કે ઘેર. અરે એમ કહેવાય કે પોતાને ઘેર જવાની, પાર્કે ઘેર જવાની એવું કેવી રીતે કહેવાય? તું તારે ઘેર જવાની એમ કહેવાય. અહીંથી શરૂ થાય છે આ યુદ્ધ. પતિ પરમેશ્વર છે, પતિ આમ છે, પણ ના, પતિ દોસ્ત છે યાર. સપ્તપદીના 7 પગલા એમ કહે છે કે 7મે પગલે મિત્રો થઈ જઈએ, લેટ્સ બીકમ ફ્રેન્ડ્સ. અને દોસ્ત સાથે કોઈ પડદો ના હોય, દોસ્ત સાથે કોઈ ઝઘડો ના હોય, દોસ્ત માટે માત્ર અને માત્ર સ્નેહ હોય, માફી હોય, વાલ હોય. તમારા મિત્રો ઘણા નથી? 7 વાગે બોલાવવાના હોય તો 8 વાગે આવે એવા હોય, અને તમે 6 વાગ્યાનો ટાઈમ આપો છો ને જેથી 7 વાગે આવી જાય. અને કેટલા વર્ષોથી તમે એને અવાજ સહન કરો છો, કેમ? દોસ્ત છે યાર, આપણો ભાઈબંધ છે. તો પત્ની આપણી બેન પડી છે, પતિ પણ આપણો ભાઈબંધ છે. એવું જે દિવસે થઈ જશે ને એ દિવસે આટલી ખટાશ નહીં આવે. આ આ 3 વસ્તુઓ બહુ મહત્વની છે. એક ઉછેરમાં આ સ્નેહ નાખો, આ પ્રેમ નાખો, આ બોન્ડ નાખો. કમાવું એટલે સ્વાતંત્ર્ય નથી, આર્થિક સ્વાતંત્ર્ય એ વુમન એમ્પાવરમેન્ટ નથી, આર્થિક સ્વાતંત્ર્ય એ સ્ત્રી શક્તિ નથી. સ્ત્રીઓ તો આ દેશમાં વર્ષોથી શક્તિશાળી હતી. કઈ કઈ એ પૈડામાં આંગળી નાખીને પતિને યુદ્ધ જીતાવેલું, અંશુયાએ પાણીની અંજલી છાંટીને દેવોને બાળક બનાવી દીધેલા, ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને પૂછેલું કે ઉભા રહો, એમ તમે ન જીતી શકો આ શાસ્ત્રાર્થ. દ્રૌપદીએ ભર સભામાં કપડાં ખેંચતા હતા ત્યારે પૂછ્યું હતું કે પહેલા જાતને જીત્યા કે પછી આ જાતને હાર્યા કે મને હાર્યા. સ્ત્રી તો શક્તિશાળી જ હતી વર્ષોથી, કમાવા માંડી એટલે એમ્પાવર થઈ ગઈ એવું માનનારા મૂર્ખા છે. કમાવું એ તો કુટુંબને પ્રદાન છે. પેન્ટ પહેરવાથી જો મોડર્નાઇઝેશન આવતું હોત તો હું માનું છું ક્યાંનું ક્યાંય પહોંચી ગયું હતું જગત. મોડર્ન અહીંથી થવાય છે, વસ્ત્રોથી નથી થવાતું. નવી પરણીને આવેલી વહુ નાનકડી ભૂલ કરે એને માફ કરી શકે ને એ સાસુ ભલે સાડી પહેરતી હોય, ભલે લાજ કાઢતી હોય, ભલે અંગ્રેજી ન જાણતી હોય, વધારે મોડર્ન છે. પણ અંગ્રેજી બોલતી, ફેન્સી, મોમ એવું કહીને બહુ બોલાવતી હોય, અને છતાંય જો એ સાસુ વહુને એમ કહેતી હોય ને અમારે ઘરે તો આમ ન થાય, તો એવું યાદ રાખવું કે એ અમારે ઘરે કહીને વચ્ચે જુદાઈની દિવાલ ચણે છે. એને એમ કહેવાનું હોય કે આપણે ઘરે આમ ન થાય. So these are the questions I think we should address in the society. જી બેન, આપણે તમે પ્રવચનમાં એક વાત કરી કે ઘણી સ્ત્રીઓ વાત કરતી હોય છે કે મને પહેલા લખવાનો શોખ હતો, ગાવાનો શોખ હતો, ચિત્રકામનો શોખ હતો, જી, અને પછી એને પૂછવામાં આવે કે પછી શું થયું અને કહે છે કે મારા લગ્ન થઈ ગયા.
અને તમે પછી કહ્યું કે તમારા શોખ અને લગ્નને કશી જ લેવા દેવા નથી, તો એટલે આમાંથી કેટલા કદાચ એવું સાચું માનતું હશે મને જાણવું છે, કારણ કે ખરેખર એટલે મને એવું લાગે છે કે લેવા દેવા છે. કારણ કે એકવાર તમે એક સંસારમાં કે તમને બાળક જ્યારે થાય છે ને ત્યારે તમે પહેલું પ્રાધાન્ય બાળકને જ આપો છો, તમારા શોખને નથી આપતા. આઈ અગ્રી, પણ એ પછી પણ તમારી પાસે સમય ચોક્કસ વધતો હોય છે, ટીવી સિરિયલ જોવાનો, ગોસિપ કરવાનો, પડોશમાં ઉભા રહેવાનો. ના, હું ટીવી નથી જોતી. તમને તમારી ના ના, આઈ એમ સિરિયસ અબાઉટ ધીસ એન્ડ આઈ હેવ ટુ ટોક અબાઉટ ઇટ, કે બાળકને સંપૂર્ણ સમય આપતી માં પાસે પણ દિવસનો એક કલાક ડેફિનેટલી એવો હોય છે કે જે પોતાના શોખમાં વાપરી શકે. હું 10 વર્ષ હાઉસવાઇફ રહી છું અને મારા બાળકને ફૂલ ટાઈમ સ્કૂલે જતું થયું પછી મેં કામ કરવાનું શરૂ કર્યું છે. ઓકે, તમારે એ જાણવું હતું કે તમે તમારો શોખ, તમારું બાળક કેટલા વર્ષનું થયું પછી ચાલુ કર્યું? શોખ મેં જીવનભર પાળ્યો. મારું બાળક બપોરે સૂઈ જાય ત્યારે પણ હું વાંચી શકું. મારું બાળક નાનકડું હોય અને એ રમતું હોય મારી બાજુમાં ત્યારે પણ હું સંગીત સાંભળી શકું. અને આ પ્રવચનો, આઈ મીન જે તમે છેલ્લા 3 વર્ષથી. અચ્છા, ઓકે, થેન્ક યુ. હું અંગત રીતે એવું માનું છું કે ખાસ એક કલાક હવે અમારા શોખનો કલાક છે એવું જરૂરી નથી. તમારો શોખ તમારા બાળકને પણ આપી શકાય છે. મારું મ્યુઝિક મારા દીકરામાં ઉતર્યું છે, મારું પેઇન્ટિંગ મારા દીકરામાં ઉતર્યું છે. માં અને બાળક બંને સાથે પેઇન્ટિંગ કરે એવું પણ થઈ શકે. એ ભલે ગમે એવું ગંદુ કરે, પણ એ તમારી સાથે પીછી પકડીને 4 લીટા દોરે તો એના જીવનમાં રંગોનું મહત્વ વધશે, બીજું કંઈ નહીં થાય. આઈ થિંક શોખ એટલે હું બહાર પેઇન્ટિંગ શીખવા જાઉં, સંગીત શીખવા જાઉં, એક કલાક મારો પોતાનો ફેન્સી જીમમાં જવાથી વજન ઉતરે છે એવું માનનારા દરેક લોકો માટે હું ચેલેન્જ છું. હું કોઈ દિવસ જીમમાં નથી ગઈ, મેં કોઈ દાડો પગથિયા નથી ચડ્યા. ફેન્સી હોવું એ શોખ નથી, ફેન્સી હોવું એ શોખ જ નથી. શોખ એટલે તમને ગમતી વસ્તુ, ગમતી પ્રવૃત્તિ, ગમતો સમય અને ગમે ત્યારે કાઢી શકાય. રસોઈ કરતા પણ મ્યુઝિક સાંભળી શકાય બેન, રોટલી વળતા પણ ગમતા ગીતો સાંભળી શકાય. હું નથી માનતી એને જરાક પણ લેવા દેવા છે તમારી જવાબદારી સાથે. બહાનું છે ડેફિનેટલી કે મારાથી નથી થતું, કારણ કે હવે મારા પર ખૂબ જવાબદારી છે. બાકી મેં એવા લોકો જોયા છે કે જેમણે સવારે 4-4 વાગે ઉઠીને રિયાઝ કર્યા છે અને સંગીત છોડ્યું નથી. સમય તો બધા પાસે હોય જ છે, ઇન્ક્લિનેશન તૂટી જાય છે. અને બીજી એક બહુ જ મહત્વની વસ્તુ એ છે કે એમને સંગીત નથી ગમતું, એટલે એમને મારી પીટીને સંગીત શીખવવાનો અર્થ નથી. એમને જે ગમે છે એમને કરવા દો અને તમને જે ગમે છે તમે કરો. પ્રોબ્લેમ એ હોય છે કે લગ્ન પછી પતિએ પોતાના બધા મિત્રો, બધા શોખ, બધું ગમતું છોડી દેવાનું, પત્નીએ પોતાનું બધું ગમતું, બધા મિત્રો, બધા શોખ છોડી દેવાના અને એકબીજા સાથે સંપૂર્ણપણે ઝઘડવામાં સમય પસાર કરવો. ફ્રસ્ટ્રેશન અહીંથી જ શરૂ થાય છે. જો 2 જણા પોતપોતાની ગમતી પ્રવૃત્તિ કર્યા કરે ને તો ફ્રસ્ટ્રેશન કોઈ દિવસ ના આવે. એકબીજાથી કંટાળો નહીં તમે, કારણ કે તમારી પાસે પેલો રિક્રિએશનનો સમય છે. ભલે મારી બાજુમાં આવીને ઊંઘી જજે પણ મારી સાથે ફિલ્મ જોવા ચાલે એવું શું કામ? એને જે ગમતું એ ભલે ને ઘેર રહીને એની સિરિયલ જોશે, જેમાં જોતા જોતા વારંવાર એવું કહેશે કે આવું કઈ તે હોય. એનો શોખ છે. એને અર્ણવ ગોસ્વામી નથી ગમતો, તમને ગમે છે. એને એમ થાય છે કે શું કામ બરાડા પાડે છે. જી, શાસ્ત્રોક્ત પુસ્તકોની અંદર એવું વાંચ્યું છે કે આપણા પૂર્વજો એવું કહ્યું કે સ્ત્રીઓને અર્થોપાર્જનની છૂટ નથી, તો આ વિશે આપ શું કહેશો? કયા શાસ્ત્રમાં વાંચ્યું છે? ભારતમાં રહીએ છે, ભારતીય નાગરિક છીએ, એટલે એવા આપણા જ કોઈ પુસ્તકોમાં વાંચવામાં આવ્યું છે? કોઈ નહીં. કોટ કરો, કયા પુસ્તકમાં, કયા શાસ્ત્ર? પુસ્તકનું વાત, પુસ્તકનું નામ મને યાદ નથી, પણ હું શ્યોર છું કે આપણા પુસ્તકોની અંદર કહેવાયું છે કે સ્ત્રીઓને અર્થોપાર્જન વિશે વિચારવું નહીં. એ સિવાય એની બીજી ઘણી બધી જવાબદારીઓ છે. મારું ઈમેલ આઈડી છે kaajalozavaidya@gmail.com.
જે દિવસે પુસ્તક ખબર પડે ને એ દિવસે મને લખજો, પછી આના પર આપણે ચર્ચા કરીશું. આ માત્ર સાંભળેલી કહેલી એવી વાતો છે કે જે મનુસ્મૃતિમાં ચાણક્યની અર્થનીતિમાં એણે કહી, કોઈ એક વ્યક્તિએ કહી. હું કાલે સવારે કહીશ કે પુરુષોને રોજ સવારે ઉઠીને બે લાફા મારવા જોઈએ. સમય જતા એ વાત શાસ્ત્રમાં આવી જશે, નહીં આવે. આ અર્થહીન છે, બેવકૂફ જેવી વાત છે. કોઈ શું કે છે એના ઉપર જીવન નથી ટકતું. આપણા શાસ્ત્રોએ આવું કશું જ નથી કહ્યું. શાસ્ત્રોએ જો એમ કહ્યું હોત તો માધવી અને ગાલવની કિસ્સો સ્ટોરી જ ના હોત. શાસ્ત્રોએ જો એમ કહ્યું હોત કે સ્ત્રીને અર્થોપાર્જન ન કરવા દેવું જોઈએ તો પહેલા શોધી કાઢો, સૌથી પહેલી ખેતી સ્ત્રીએ કરી છે આ દેશમાં. અને લક્ષ્મીની આપણે પૂજા કરીએ છીએ એટલે અર્થની દેવી જ લક્ષ્મી છે. સો વન્ડરફુલ, સો વન્ડરફુલ. કુબેર એનો દાસ છે સાહેબ, દેવોનો ભંડારી એ લક્ષ્મીનો દાસ છે. હું કઈ પણ એક બકવાસ કરું આવો કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, પુરુષોએ આમ કરવું જોઈએ, કે થોડા વર્ષોમાં શાસ્ત્ર ના બને. ચાણક્ય એમ કહ્યું કે સ્ત્રીને અર્થોપાર્જનથી દૂર રાખવી જોઈએ, અર્થ એની ચાણક્ય કૌટિલ્યની અર્થશાસ્ત્રમાં. અને મનુસ્મૃતિમાં કહ્યું કે સ્ત્રી અને ભૂમિ બે રક્ષાયેલા હોવા જોઈએ, કારણ કે બંને માંથી ઉપજ થાય છે, બંને એનું રિટર્ન આપે છે, માટે એને રક્ષીને રાખવી જોઈએ અને છોડવી ન જોઈએ. આ મનુએ કહ્યું, આ ચાણક્યએ કહ્યું, ક્યાંય શાસ્ત્રમાં નથી કહ્યું. અને મનુ અને ચાણક્ય શાસ્ત્ર નથી, વિદ્વાન હોઈ શકે પણ દરેક વિદ્વાનની દરેક વાત સાચી પણ ન હોય, એ સમય પૂરતી સાચી હોય એવું પણ બને, એના રેફરન્સમાં સાચી હોય એવું પણ બને. આજના સમયમાં હજારો વર્ષ પહેલા એમ કહેલું કે પથ્થર પર ચટણી વાટજો, હજી પણ વાટો, મિક્સર શું કામ લાવો છો. એ સમયમાં સ્ત્રીઓ ચૂલા પર રાંધતી, ગેસ કેમ લાવ્યા, માઇક્રોવેવ કેમ લાવ્યા. એ સમયમાં સીવ્યા વગરના કપડા પહેરતા હતા, માત્ર રેપ એવા કપડા પહેરો. એ સમયમાં બળદગાડામાં જતા હતા, તમે પણ બળદગાડામાં ફરો. સમય બદલાયો છે, ચીજો બદલાઈ છે, એના રેફરન્સીસ બદલાયા છે, અપગ્રેડેશન થયું છે માન્યતાઓમાં, વિચારોમાં, સ્ત્રીમાં, પુરુષમાં. બદલાવું જોઈએ. કોઈ એક માણસ બકવાસ કરે એ બકવાસને તમે સિરિયસલી લઈને આવનારા વર્ષો સુધી સત્ય ન સાબિત કરી શકો. એમ તો ગાંધીએ પણ કહ્યું કે સ્ત્રીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તમે લઈ આવશો પણ પછી ઘરની જવાબદારીનું શું થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 1922માં ગાંધીજીનું નોંધાયેલું વિધાન છે અને ત્યારે સરદાર પટેલે કહ્યું કે સ્ત્રી જે રીતે અર્થશાસ્ત્ર ચલાવી શકે એ રીતે બીજું કોઈ નહીં ચલાવી શકે, કારણ કે તો વર્ષોથી ઘર ચલાવતી આવી છે. 500માં પણ ચલાવે, 5000માં પણ ચલાવે અને 5 લાખમાં પણ ચલાવે, એ સ્ત્રીની આવડત છે સાહેબ. તો અર્થશાસ્ત્ર સાથે સીધો સંબંધ તો સ્ત્રીનો જ. આઈ ડોન્ટ થિંક ધીસ ઇઝ ટ્રુ. અને જે દિવસે તમને કોટ મળે એ દિવસે મને પાના નંબર અને પુસ્તક સાથે કહેજો. કોઈ ઋગ્વેદ, સામવેદ, પુરાણમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ હોય એવી મને ખબર નથી, હોઈ શકે મારું અજ્ઞાન છે, હું સ્વીકારું છું, પણ મેં નથી વાંચ્યું આવું ક્યાંય. ગુડ ઇવનિંગ કાજલબેન. પુરુષ અને સ્ત્રી બંનેમાં પુરુષ કમાતો હોય અને સ્ત્રીની કમાણી નથી હોતી, તો પુરુષને એ અધિકાર છે કે ગમે તે પૈસા વાપરે અને ઘરમાં એની વાઈફને ખબર પણ નથી હોતી. જ્યારે વાઈફને 1-5 હજાર પણ આપવાના હોય તો એ પુરુષને પૂછીને કરવું પડે, તો આ માનસિકતા કેમ, એ મારે જાણવું છે. આ માનસિકતા બેન દરેક જગ્યાએ નથી. કેટલાક ઘરોમાં એવું હોય છે કે આની તદ્દન વિરુદ્ધ, કે કેટલાક ઘરોમાં એવું હોય છે કે પુરુષ આવીને બધા જ પૈસા સ્ત્રીને આપી દે અને ચાવીનો જુડો સ્ત્રીની કમરે હોય, એને લાખ રૂપિયા જોઈતા હોય તો એને કહેવું પડે કે બેન મને કાઢ્યા 15 થી કબાટમાંથી. એવા પણ ઘરો મેં જોયા છે. કોઈ જનરલ સ્ટેટમેન્ટ કરવાનો અર્થ નથી, પણ અગત્યની વાત એ છે કે જે સ્ત્રીને એમ ન લાગતું હોય કે હું ન કમાઈ, અથવા જે સ્ત્રીને એમ લાગતું હોય કે મેં જિંદગીમાં કશું નથી કર્યું, એણે પોતાના 2 ઉછરેલા સંતાનો તરફ જોવું જોઈએ, જે આવતીકાલના અદ્ભુત વોટર્સ છે. એ સંતાનને મળેલી 2 ડિગ્રી એ સ્ત્રીની જ ડિગ્રી છે. એ 12 વાગે ન જાગી હોત ને ચા ન મૂકી હોત, કે છોકરાઓને ન ઉઠાડ્યા હોત, કે ભણવા માટે પુશ ન કર્યા હોત, તો કદાચ આ બાળકો અહીંયા સુધી ન પહોંચ્યા હોત.
અને એથી એ મહત્વની વાત એ છે કે જે પુરુષ પૈસા આપતા અચકાય છે અથવા જે પુરુષ પૈસા આપતા પ્રશ્ન પૂછે છે એ કોઈ અપમાન કરવા માટે કે કોઈ ઉતારી પાડવા માટે કે કોઈ પૈસા નહીં આપવાના ઈરાદાથી નથી પૂછતો, એવું પણ વિચારી શકાય. એ વિચારવાની એક જરા જુદી દિશા છે. હું મારા દીકરાને 2000 રૂપિયા આપું તો એને પૂછું કે બેટા શું કર્યું તે પૈસાનું અથવા ક્યાં વાપરવાનું છે. આ એક સાદો સવાલ છે પરિવારની એક વ્યક્તિ દ્વારા પરિવારની બીજી વ્યક્તિને પૂછાયેલો. જે કમાય છે એને આ પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, એને તમે ઈગો પ્રોબ્લેમ તરીકે શું કામ લો છો? જવાબ આપો ને કે મારે સાડી લેવી છે. એ પછી એ ના પાડે તો કદાચ એ સમસ્યા તરીકે જોઈ શકાય. પણ કોઈ એક માણસ પૂછે તારે ક્યાં વાપરવા છે અથવા તારે શું કામ જોઈએ છે, તો સ્નેહથી એનો જવાબ આપી શકાય. મારી માં ઘણીવાર મારા પપ્પા પાસે પૈસા માંગતી ને મારા પપ્પા એમ કે તાર શું કરવું છે, તો મારી મમ્મી કહેતી કે મારા ડસ્ટબિનમાં નાખી દેવા છે. અને ત્યારે મારા પપ્પા કહેતા સારું લે નાખી દે. આટલું કમ્યુનિકેશન તો ક્રિએટ કરો. મને પૂછ્યું કેમ, મને પૂછનારો તું કોણ. આ દાંપત્યમાં બિનજરૂરી ઈગો છે. બહુ પ્રેમથી એવું કહી શકાય કે મારે વાપરવા છે, મારે કોઈને આપવા છે, મારે મારા માટે વાપરવા છે, મારે અંગત બચત કરવી છે, 5000 રૂપિયાની SIP કરવી છે મારે, શું કામ ન કહી શકાય? જો બેડરૂમમાં બે લોકો એકબીજાની સાથે નિર્વસ્ત્ર થઈ શકે તો મન પરના વસ્ત્ર કેમ નથી ઉતારતા આપણે? કેમ નાની નાની વાતમાં ઈગો પ્રોબ્લેમ હોય છે? કેમ પૂછ્યું, કેમ કહ્યું, એ ગમે તેમ વાપરે છે, એ આમ કરે છે, એ અને હું નથી, આપણે છીએ. આટલું તો કરો યાર, સુખી દાંપત્ય માટે બીજું કઈ ન થઈ શકે. હેલો. હા જી. ગુડ ઇવનિંગ મેમ. હા, ઓકે. કૃષ્ણના જીવનની મહત્વની સ્ત્રી કઈ હતી, દ્રૌપદી કે રાધા? બંને. કોઈ એક મહત્વની? બંને. કોઈ એક? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, કારણ કે કૃષ્ણ એ બધા. આ ડિફિકલ્ટી મને હતી એટલે મારે તમારી સાથે વાત કરવી હતી. સોરી, આ ડિફિકલ્ટી મને બી હતી એટલે મારે તમારી સાથે. હા, એટલે તમે તમારે આ સવાલનો જવાબ મેળવવા માટે કૃષ્ણને સમજવો પડે. તમારે કોઈ પણ આ પ્રશ્ન જેને પણ થાય એને કૃષ્ણને એટલા માટે સમજવો પડે કે એને તો કુબજાનો પણ એટલા જ સ્નેહથી સ્વીકાર કર્યો, એને એટલા જ સ્નેહથી સુદામાને સ્વીકાર્યો, એને એટલા જ સ્નેહથી પોતાના દુશ્મનોને સ્વીકાર્યા, એને એટલા જ સ્નેહથી જરાને કહ્યું કે તારો વાંક જ નથી, હું તો તને પણ ચાહું છું. એને માટે કોઈ ઓછું કે વધારે કદી હતું જ નહીં. એ જ એનું સૌથી મોટો ગુણ છે, માટે કૃષ્ણ છે. આપણે કૃષ્ણ નથી બની શકતા કારણ કે આપણે 10 ડિગ્રી ને 20 ડિગ્રી ને 50 ડિગ્રી ને કોઈ થોડું વધારે વાલું ને કોઈ થોડું ઓછું વાલું એમાં અટવાઈ જઈએ છીએ. એને માટે સૌ સરખા છે, એને માટે ઉદ્ધવ પણ સરખો છે, એને માટે દુર્યોધન પણ સરખો છે. એ કુરુક્ષેત્રની મધ્યમાં ગીતા કહે છે, એનું કારણ જ એ છે કે બધા સાંભળો જે ગ્રહણ કરે એની ગીતા. નહીં તો આગલે દિવસે પાંડવોને શિબિરમાં કહી શક્યો હોત ને કે ચલો ચલો બધા બેસો તમને ગીતા કહો. રાધાને ભૂલી નથી શક્યો, એ કદાચ એના પાત્રની મજા છે, એ એનો રોમેન્સ છે. આપણને બધાને કૃષ્ણ અને રાધાના સંબંધ બહુ ગમે કારણ કે આપણા બધામાં ક્યાંક છાને કોણે રાધા અથવા કૃષ્ણ છે. આપણે બધા સ્કૂલમાં કોકને જોઈને સાયકલની ચેન ઉતારી નાખતા, આપણે બધા તડકામાં ઊભા રહેતા હતા, આપણે બધા ચોપડીમાં ક્યાંક એનું નામ લખીને ભૂસી નાખતા હતા. બધા એ ક્રશમાંથી પસાર થયા છે. એ ક્રશ કૃષ્ણએ જીવનભર સાચવી રાખ્યો, આપણે ન સાચવી શક્યા, માટે કૃષ્ણનું રોમેન્સ છે. રાધા હતી કે નહોતી એ પણ એક ક્વેશ્ચન માર્ક છે, કારણ કે મહાભારતમાં ક્યાંય રાધાનો ઉલ્લેખ નથી. ભાગવતમાં રાધાનો ઉલ્લેખ છે અને ભાગવત મહાભારત પછી લખાયું છે. એટલે તમે જો બહુ ટેકનિકલ ડિટેલમાં પડો તો રાધા હતી કે નહીં ત્યાંથી સવાલ શરૂ થાય છે. પણ ઇમ્પોર્ટન્ટલી એના જીવનમાં તમામ સ્ત્રીઓનું મહત્વ એક સરખું હતું. અને તમે બહુ જુદી રીતે વિચારો તો તમને એવો જવાબ આપી શકો કે આ દુનિયામાં મિત્રની જે જગ્યા હોય છે બીજા કોઈની નથી હોતી, માટે દ્રૌપદીની જે જગ્યા હતી એ કોઈની નહોતી.
જ્યાં દોસ્ત હોય છે ત્યાં બીજું કોઈ નથી હોતું, પત્ની પણ નહીં, પ્રેમિકા પણ નહીં ફોર ધેટ મેટર. કારણ કે એ બધાની સામે તમે સારા થવાનો, બેટર થવાનો, સારા દેખાવાનો, સારું વર્તવાનો આવો બધો દંભ કર્યા કરો છો. એક દોસ્ત તમને તમે જેવા છો ને એવા સ્વીકારેશ. તમે શેવ કર્યા વગર ના જાઓ, નાયા વગર ના જાઓ, જુઠ્ઠું બોલો, ગાળો બોલો, તોફાન કરો, તમારી બધી જ વાત પત્ની અને પ્રેમિકા બંને સાથેની તમે જેની સાથે શેર કરી શકો એ દોસ્ત છે. સો હું માનું છું કે દોસ્તની જે જગ્યા છે કોઈની નથી. આપણે રેલવે મંત્રી જોડે વાત કરીશું. એના માટે મારી એ વસ્તુ કેવી છે કે આ વસ્તુ તમે આ સ્ટેજ ઉપર છો તો યુ કેન કેરી ઇટ ટુ ધેમ. મને તો આજે જ ખબર પડી છે હું ક્યાં સિનિયર સિટીઝન છું સર, મને હજી નથી ખબર. આવું હું છું એટલે મેં તમારું ધ્યાન તો ના, આજે મને આપે જણાવ્યું છે આજે હું એના વિશે પૂરી તપાસ કરીને ચોક્કસ કશુંક લખીશ. થેન્ક યુ સો મચ. પણ મને આવી કોઈ ખબર જ નથી કે 50% ને 40% ને. પણ મારી અંગત ફીલિંગ એવી પણ છે કે આપણે જો સારું કમાતા ધમાતા અને સંપન્ન હોઈએ તો શું કામ કન્સેશન લેવાના. મજા કરીએ ને યાર. ના, આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ એપ્રિશિએટ ઓલ્સો. તો બહુ જ થેન્ક યુ વન્સ અગેન આજની સાંજ તમે મને આપી. મારા માટે સુરત શહેરના આટલા બધા લોકો આટલી બધી સ્નેહ સાથે અને આટલો સમય આપી શકે એ વાત મારા માટે બહુ આનંદની છે. આપને કંઈ પૂછવું છે? હાજી, માઇક માઇક નથી. ઓકે, જોરથી. જી, હજી વધારે. તમારા સિવાય કોઈની ઈચ્છા નથી, બધાને ઘરે જવું છે. ખાલી ત્રણ વાત કહીશ જે મને પોતાને બહુ 50 વર્ષ પૂરા કર્યા ત્યારે જે ત્રણ વસ્તુઓ મેં નક્કી કરી મારા માટે, એ ત્રણ વસ્તુઓ તમારી સાથે શેર કરું. મને લાગે છે આ ત્રણ રેઝોલ્યુશન્સ જિંદગીને બદલી નાખતા હોય છે. એક, બને ત્યાં સુધી કોઈ પાસે અપેક્ષા ન રાખવી, તેમ છતાં કશું મળે તો એને બોનસ મારી સ્વીકારી અને આનંદ કરવો. એટલે કોઈ આપો આવે સમય, સ્નેહ, સલાહ, સધિયારો, તો એવું ન કહેવું કે મારે કોઈની જરૂર નથી. તો પ્રેમથી સ્વીકારો, એને આવકારવા, એને એને પ્રેમ કરવો. પણ કદાચ તમે ફોન કર્યો 2 વાર અને કોઈએ ન ઉપાડ્યો તો હવે આવવા દે આરામખોરનો ફોન, હું નહીં ઉપાડું, આવું ન કરવું. તમને ખરેખર કોઈ વાલું હોય તો ત્રીજી વાર પણ ફોન કરવો. આ એક વાત મેં નક્કી કરી છે. બીજી બહુ જ મહત્વની વાત મેં એવી નક્કી કરી છે કે હાય પૈસા ન કરું. મારે જે જોઈતું હતું એટલું જો મને મળી ગયું છે અને હું એક બહેતર જિંદગી જીવી રહી છું તો મારા બાકીના પૈસા મારા સુખ, મારી સગવડ અને મારા આનંદ માટે વાપરવાનો મારો અધિકાર છે. સો આઈ વિલ લીવ અ બેટર લાઈફ વિચ આઈ હેવ નોટ લીવડ ટિલ યેસ્ટરડે. અને એ કરવા માટે હું કોઈની પાસે પૈસા નહીં માંગું, છેલ્લા શ્વાસ સુધી કામ કરીશ. આ 2 વસ્તુ મેં નક્કી કરી છે. અને ત્રીજી સૌથી મહત્વની અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, હું જીવું છું ત્યાં સુધી હું સૌને પ્રેમ કરીશ. હવે મને કોઈની સામે ક્યાંય કડવાશ નથી એવું હું દસ્તાવેજીકરણ સાથે કહી શકું. મને હવે કોઈ માટે ફરિયાદ નથી. મેં ધીરે ધીરે મારી જાતને એટલી ફિલ્ટર કરી છે કે મને એવું લાગે છે કે બધા જ મજામાં છે અને હું મજામાં છું.
કોણે શું કર્યું હતું. મને હવે તો ઘણી આ છેલ્લા એક વર્ષ પછી જે આ રેઝોલ્યુશન કર્યું ને મેં નક્કી કર્યું એ પછી મને હવે યાદ નથી આવતું. મને કોઈ એવું કહે ને કે ફલાણે દિવસે શું થયેલું, પેલા ભાઈ સાથે તારે ઝઘડો થયેલો, તો મને એમ થાય શું થયું હતું યાર, મને યાદ નથી આવતું. તમારું મગજ પણ એટલું અદ્ભુત ટેવાય છે કે કડવી વસ્તુઓને ડિલીટ કરવા માંડે છે કે તાર નથી જોઈતું ને, ચલ ખાના ખાલી કર. તમે જે મિનિટે નક્કી કરો છો કે આ કચરો ફેંકવાનો છે એ મિનિટે તમારું મગજ તરત એ આજ્ઞાનો અમલ કરે છે. મને એટલી બધી કડવી વાતો હવે યાદ જ નથી. એ પ્રસંગ, એ જગ્યા અને ઉત્તમ પ્રસંગો યાદ છે કે ફલાણે વખત કેવી મજા કરેલી, ફલાણાની સાથે કેટલો આનંદ આવેલો. તો આઈ થિંક આઈ એમ રેડી ટુ ગો ટુ ગોડ નાઉ. આઈ એમ ક્લીનિંગ માય સેલ્ફ. જ્યાં જવાનું છે એણે જેટલા ક્લીન મોકલેલા એટલા નહીં તો પ્રમાણમાં થોડા તો ક્લીન થઈને જઈએ યાર. એણે તો કેવા સાફ કોરી સ્લેટ જેવા મોકલેલા, પણ કોરી સ્લેટ નથી લઈ જઈ શકતા તો એ જેટલા લીટા કર્યા છે એટલા તો લૂછીએ. બહુ ઓછા લોકોને સ્લેટ હવે તો વાપરવાની ખબર હશે, પણ આમ થૂકીને સાફ કરતા હતા જો યાદ હોય તો. લેટ્સ ક્લીન ઇટ. ધીરે 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 સ્વયંને ફિલ્ટર કરવી એ 50 વર્ષ પછીની ઉત્તમ જિંદગી છે. ડબલ ફિલ્ટર, ટ્રિપલ ફિલ્ટર, બધા સિંક તેલ વાપરો છો એવી હવે લાઈફ ફિલ્ટર કરીએ. નકામું બધું ગાળી નાખીએ અને કામનું રહેવા દઈએ. માણસો પણ, સ્મૃતિ પણ, બધું જ. ઇટ્સ અ નાઇસ વે ઓફ લિવિંગ. અને પછી ધીમે ધીમે તમારી આજુબાજુ શાંતિનો એક વિચિત્ર ઓરા થઈ જશે. એ શાંતિ ભંગ કરીને કોઈ અંદર આવી જ નહીં શકે. ઇટ્સ લાઈક અ કવચ અરાઉન્ડ યુ. તમે નક્કી કરી લો કે હવે આનાથી વધારે મારે ગુસ્સે નથી થવું, તો તમને કોઈ ગુસ્સે કરી જ નહીં શકે. એમ ગ્લાસ તૂટી ગયો, હા તને વાગ્યું નથી ને, ચાલ ખસી જજો, આવું થશે. પણ આ પ્રેક્ટિસની વાત છે. એક બહુ સરસ વાર્તા તમને કહું, બહુ મજા આવશે. એક માણસ એક દિવસ બજારમાં તીર મારતો હતો અને પ્રેક્ટિસ કરતો હતો. એણે માથા ઉપર કોઈક એનો સાથીદાર હતો, એને પહેલા એપલ મૂક્યું ને એપલ પછી નાનકડું બોર મૂક્યું ને બોર પછી એનાથી નાનું દ્રાક્ષ મૂકીને અને બધામાં વિંધે ટોળું ભેગું થઈ ગયેલું, લોકો તાળીઓ પાડે. અને એક માણસ જે દૂર ઊભો હતો એ વારે વારે કયા કરે કે ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ. બીજી વખત એને કર્યું તો પેલા કહો ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ. એટલે ટોળામાંથી એક માણસ એની પાસે ગયો અને એને કહ્યું કે આ તું શું વારે વારે ઇટ ઇઝ અ મેટર, આ કેવી અદ્ભુત તીરંદાજી કરે છે યાર, તું એના વખાણ કર. તો કે નો, ઇટ્સ અ મેટર ઓફ પ્રેક્ટિસ. એટલે તીરંદાજ પેલા માણસ પાસે ગયો અને એને પૂછ્યું કે શું કે છે તું. એટલે એ માણસે કહ્યું કે જો આટલી નાના કાણાની બોટલ છે એમાં હું તેલ ભરું છું, તું જો એક ટીપું બહાર નહીં પડે. એને કરી બતાવ્યું. એટલે તીરંદાજે એને કહ્યું કે યાર આ તો જોરદાર પ્રેક્ટિસ છે. માણસે કહ્યું કરેક્ટ, તમે જેની પ્રેક્ટિસ કર્યા જ કરો એ તમને આવડી જાય, હું તેલ વેચું છું માટે હું આ કરી શકું છું. તમે જો શાંતિની પ્રેક્ટિસ કર્યા જ કરશો તો તમને શાંતિ આવડી જશે. તમે જો માફ કરવાની પ્રેક્ટિસ કર્યા જ કરશો તો તમને માફ કરતા આવડી જશે. ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ એન્ડ વન્સ યુ ડુ ઇટ યુ સ્ટાર્ટ એન્જોયિંગ ઇટ. એક્ચ્યુઅલી તમને કોઈ પ્રશ્ન પૂછવા જેવું મને કશું લાગતું નથી. હાઉ સ્વીટ. આ તમારે મને 12મા ધોરણમાં કહેવાનું હતું કે તમને કોઈ પ્રશ્ન પૂછવા જેવું મને નથી લાગતું, બેન તમે પાસ છો જાઓ. બસ આટલું જ કહીશ જી કે મિત્રતાને કોઈ ઉંમર સાથે લેવા દેવા નથી. જી નથી. તમે મારા મિત્ર છો એવું મને ફીલ થાય છે આજ સુધી. હાઉ સ્વીટ ઇઝ ધેટ. હું ઋણી છું. થેન્ક યુ સો મચ. એટલે ઘણા બધા પ્રશ્નો થયા મેં સાંભળ્યા તમારા. આપણે પ્રશ્ન સુધી સીમિત રહેશું. એટલે એક પ્રશ્ન, કૃષ્ણનો, દ્રૌપદી, રાધા, કુરુક્ષેત્ર, તો મને અચાનક રામ યાદ આવી ગયો. જી. એટલે બેન થોડું ટૂંકું અને સવાલ શું છે તમારો? મર્યાદાની વાત આવે ત્યારે સ્ત્રીઓની વાત વધારે થતી હોય છે. જી. તો રામને મર્યાદા પુરુષોત્તમ કઈ રીતે કહ્યા, તમારા શું વ્યૂ છે? કારણ કે એમણે જે કંઈ કર્યું તે મર્યાદામાં રહીને કર્યું, હ્યુમન હોવાની મર્યાદામાં. તુલસી રામાયણમાં બહુ સરસ વાત એવી કહેવામાં આવી છે કે ઈશ્વરનો અવતાર હોવા છતાં રામ પોતાની મર્યાદામાં રહ્યા. રાજ્યધર્મ, પતિ ધર્મ,
ક્ષત્રિય ધર્મ, દરેક જગ્યાએ એમણે પુત્ર ધર્મ, દરેક જગ્યાએ એમણે પોતાની મર્યાદા તોડી નથી, નિયમોનું પાલન કર્યું. જ્યારે કૃષ્ણએ બધા જ નિયમ તોડ્યા, સિદ્ધાંતોનું પાલન કર્યું. પ્રિન્સિપલ અને રૂલ આવા બે શબ્દો છે. સિદ્ધાંત મહત્વના છે, નિયમો તોડી શકાય. ભીષ્મ કદાચ પોતાની પ્રતિજ્ઞા તોડી શક્યા હોત, કારણ કે એટલી બધી મહત્વની નહોતી. હું હસ્તિનાપુરના સિંહાસન પર બેસીશ નહીં અને લગ્ન નહીં કરું, ઓકે, ત્યાં સુધી કરેક્ટ હતું, જ્યાં સુધી વિચિત્ર વીર્ય અને ચિત્રાંગત નહોતા. પણ જ્યારે કોઈ નહોતું ત્યારે એ પ્રતિજ્ઞા તોડી શકાય હોત, અને કૃષ્ણએ એ પ્રતિજ્ઞા તોડીને બતાવી. ન્યાસ્તિશસ્ત્ર અયુદ્ધ્યમાન કહ્યું, હું યુદ્ધ નહીં કરું શસ્ત્ર વિના આવીશ તારી સાથે. અને જ્યારે લાગ્યું કે અર્જુન મૃદુ યુદ્ધ કરે છે, આ કઈ દ્રોણને મારી શકશે નહીં, ગુરુ છે આટલું બધું ચાહે છે, ભીષ્મ સામે લડી શકશે નહીં, ત્યારે રથનું પૈડું લઈને ઉતર્યા, રથાંગ પાણી થયા, પોતાનું ઉપવસ્ત્ર એનું ચિરાઈ ગયું, અને પકડ્યા એના પગ અર્જુન, એને કહ્યું કે કરીશ્ય વચનમ તવ, રો રો હું કરીશ, તમે તમારી પ્રતિજ્ઞા ના તોડો. તો આ આ એગ્રેશન, આ અસર્ટિવનેસ, આ પોતાની જાતની વાત મનાવવાની, અથવા પોતે જે કરી રહ્યા છે એમાં જે દ્રઢતાથી વિશ્વાસ છે, એ કૃષ્ણ છે. અને એક ધોબીની વાત, એ ધોબી હતો કે નહીં, એનો ભાઈ હતો, એ કોણ હતું, એ શું કામ બોલ્યો, અને જો ધોબીની વાત એમણે સાંભળી અને રાજ્ય ધર્મ નિભાવ્યો તો પતિ ધર્મ ક્યાં ગયો? પ્રેગ્નન્ટ વાઈફને જે મૂકી આવે એ પતિ ધર્મ ક્યાં ગયો? પછી ભલે ગમે એટલું રડે, પણ ક્યાંક તો એ સ્ત્રી સાથે અન્યાય થયો છે. એટલે આવી નાની નાની મર્યાદાઓ જેણે પોતાના જીવનમાં નબળાઈ અથવા વીકનેસીસ અથવા સ્મોલ લિબર્ટીઝ સાથે જે જોડાયા આવી બાબતોમાં, એ કદાચ મર્યાદામાં રહ્યા માટે એ મર્યાદા પુરુષોત્તમ છે. અને જેણે પૂર્ણતાથી જીવનને માણ્યું, પૂર્ણતાથી સંપૂર્ણતાથી બીજાને સ્વીકાર્યા અને સંપૂર્ણતાથી જીવ્યા, માટે પૂર્ણ પુરુષોત્તમ છે, એવું પુષ્ટિ કહે છે. જી મધ્યબિંદુને કે બહુ નિસ્બત નથી આખી વાત સાથે. આજની જનરેશનમાં એ રિલેશનશિપ ચાલે છે કે ગઈકાલની જનરેશનમાં ચાલતી હતી, એ વિશે આપણે ચર્ચા ન કરીએ. પણ મધ્યબિંદુ સંપૂર્ણપણે કાલ્પનિક છે. મને દ્રૌપદી બહુ ઇન્ટરેસ્ટિંગ પાત્ર લાગે છે કે પાંચ પુરુષોને એક સરખી ઈમાનદારીથી ચાહી શકવા, એ બહુ સરળ વાત નથી. ઘરમાં પતિ દિયરને સસરા હોય, ત્રણ જણને પણ ન સંભાળી શકાય, તો આ તો પતિ છે અને પાંચ પતિ છે, અને પાંચે બળવાન છે, પાંચે ઇગોઇસ્ટિક છે, પાંચે ક્ષત્રિયો છે, પાંચે રાજપુત્રો છે. આ પાંચ જણાને બાંધી રાખવા એક સાથે અને પાંચેને ઈમાનદારીથી પ્રેમ કરવો, એ કેટલો અઘરો છે. એટલે હું એવું માનું છું કે દરેક પતિ સાથે એક નવા સ્વરૂપે પ્રગટ થતી હશે, અને માટે મધ્યબિંદુનો વિચાર આવ્યો મને. એ દ્રૌપદીનું એક્સટેન્શન છે મારા હિસાબે. આજના સમયમાં એ રિલેશનશિપ ચાલે છે કે નહીં એવી કોઈ કમેન્ટ કરવાનો મને અધિકાર નથી, ઓનેસ્ટલી સ્પીકિંગ. એને તમે ફોરવર્ડ કહો છો? થ્રિલ છે, તમારી પાસે બધું આવી ગયું, એ પછી તમારે કશુંક વધુ મેળવવું છે, તો એ વધુ શું છે? છેતરપિંડી છે, બીજાને છેતર્યાનો આનંદ છે, એકથી વધુ સ્ત્રીઓને અમુક રીતે ભોગવ્યાનો આનંદ છે, મૂર્ખતા છે. હું નથી માનતી કે કોઈને છેતરવા અથવા કોઈની સાથે અમુક પ્રકારના અફેર કરવા અથવા કોઈને દુઃખ પહોંચાડવું અથવા એક સ્ત્રીની પવિત્રતાને અથવા એક સ્ત્રીના પ્રેમને ખોટી રીતે એનો દુરુપયોગ કરવો, એમાં ક્યાંય થ્રિલ છે કે એમાં ક્યાંય સુખ છે? આઈ થિંક રિસ્પેક્ટ સિવાયની તમામ રિલેશનશિપ નકામી છે. જ્યાં સન્માન નથી ત્યાં સ્નેહ નથી, જ્યાં સન્માન નથી ત્યાં સમજદારી નથી, જ્યાં સન્માન નથી ત્યાં સમર્પણ નથી, જ્યાં સન્માન નથી ત્યાં પ્રોબેબલી સંબંધ જ નથી. સન્માન એ જગતના કોઈ પણ સંબંધની પહેલી શરત છે. રિસ્પેક્ટ તો હોવો જ જોઈએ, એવું હું દ્રઢપણે માનું છું. વિશ્વાસ ન હોય
કદાચ પ્રેમ પણ ન હોય, પણ એકબીજા પરત્વેનું માન તો ઓછું ન જ થવું જોઈએ. અને કોઈ પણ રિલેશનશિપમાં છે, માતા પિતા અને સંતાન, દાંપત્ય જીવન, મિત્રો, પડોશી, બોસ અને એમ્પ્લોયી, ક્યાંય પણ કોઈ પણ રિલેશનશિપની પહેલી શરત સન્માન છે. અને તમને સન્માન જોઈતું હોય તો સન્માન આપતા શીખવું પડશે. ઘઉં વાવો અને બાજરો ઉગે એવું નહીં થાય, તમારે ઘઉં જોઈતા હશે તો ઘઉં જ વાવવા પડશે. સન્માન વાવો અને સન્માન લણો. થેન્ક યુ સો મચ ફરી એકવાર, ગુડ નાઇટ. આઈ થિંક રૂપાબેનને કંઈ કહેવાનું છે? 5 મિનિટ બેસજો. હું માનું છું તમે બધા એક ડિસન્ટ ઓડિયન્સ છો, અને આપણે જ્યારે ક્લોઝિંગ કરતા હોઈએ આટલા સરસ કાર્યક્રમ પછી કદાચ કોઈને કંઈ કહેવું હોય તો 2 મિનિટ આપણી પાસે છે જ. મારે છેક અમદાવાદ જવાનું છે તો પણ હું બેસું છું, તો તમારે તો અહીંયા જ જવાનું છે, બેસો. કાજલ મેં તમારો ખૂબ ખૂબ આભાર, ફરી ખૂબ ખૂબ આભાર. આપે કહ્યું કે આપ અમને બધાને હંમેશા પ્રેમ કરતા રહેશો, અમે બધા પણ આપને હંમેશા પ્રેમ કરતા રહીશું. અને આજની આ શાંતિ એવી આપણને આપી, એકવાર ફરી તાળીઓથી તમને ખૂબ ખૂબ અભિવાદન કરી દઈએ.